ગુડ મોર્નિંગ ગુજરાત ગુજરાતના ખૂણે ખૂણેથી ગામડે ગામડેથી નાના નાના શહેરોમાંથી મોટા મોટા શહેરોમાંથી નાના નાના ગામડાઓમાંથી મોટા મોટા ગામડાઓમાંથી જ્ઞાન લાઈવ પ્લેટફોર્મ સાથે જોડાઈ ચૂકેલા તમામ વિદ્યાર્થી મિત્રોનું હું વિજય મહેતા હૃદયપૂર્વક સ્વાગત કરું છું દિલથી સ્વાગત કરું છું કેમ છો આપ સૌ કેમ છો આપ બધા માય ડિયર ઓલ

ચાલો ફટાફટ પહેલાં તો વિડીયોને જેને લાઈક નથી કર્યો હજી સુધી એ વિડીયોને લાઈક કરી દો અને હજી સુધી જેને વિડીયોને શેર નથી કર્યો તો તમારા વોટ્સઅપમાં ટેલિગ્રામમાં ઇન્સ્ટાગ્રામ ઉપર આ વિડીયોને શેર કરી દો ચાલો ફટાફટ અલ્કેશ તાવિયાડ બસ આઈ એમ ફાઇન મિત કુમાર ચૌધરી વેરી ગુડ મોર્નિંગ મિત સરૈયા હરહર મહાદેવ ચારમી પટેલ ગુડ મોર્નિંગ દીપિકા મિસ્ત્રી વેરી ગુડ મોર્નિંગ આરાધના રાજગોર ગુડ મોર્નિંગ પટેલ નેહા ગુડ મોર્નિંગ અવિનાશ ચૌધરી ગુડ મોર્નિંગ વિપુલ બારૈયા સર પ્રશ્ન જ રાખજો પ્રશ્ન જ રાખજો એટલે સમજાણું નહીં ભલે જીગર પટેલ વેરી ગુડ મોર્નિંગ ભૂમિ મોદી વેરી ગુડ મોર્નિંગ રવિના પટેલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સર મેં ગવર્મેન્ટ પ્રિપેરેશન માટે પ્રાઇવેટ જોબ છોડી દીધી છે સેલેરી સારી હતી બટ મેન્ટલી પ્રેશર બહુ હતું એ પ્રાઇવેટ જોબમાં એવું રહી સારું કામ કર્યું તમે હિંમતપૂર્વક બહુ સારું કામ કર્યું છે પણ હવે તમે નોકરી છોડી દીધી છે તો સો ટકા તમારી મહેનત આપી દેજો જેટલું તમારથી થતું હોય એટલું કરી નાખજો ચાલો તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરી દઈએ આજે વીકલી કરંટ અફેર્સનો લેક્ચર છે ચાલો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો જે વિદ્યાર્થીઓને પણ જ્ઞાનની એપ્લિકેશન હજી ડાઉનલોડ નથી કરી એમના માટે બરાબર તમારે જ્ઞાનની એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો સૌથી પહેલાં આ નો સ્ક્રીનશોટ તમે લઈ લ્યો સ્ક્રીનશોટ લઈ લીધા બાદ આ જે સ્કેનર છે બરાબર છે આ જે બારકોડ છે આને તમારે સ્કેનરમાં સ્કેન કરવાનું છે તમે ગૂગલ ઉપર જાશો એટલે ગૂગલ સ્કેન ગૂગલ સ્કેન આવું લખશો બરાબર છે એટલે તમને એક સ્કેનર ખુલશે અને એની અંદર તમને ગેલેરીમાંથી એક ફોટો ચૂઝ કરવાનું કહેશે તો આ તમે સ્કેન કરી શકો છો અથવા તો તમારા મિત્રની અંદર આ સ્કેનર રાખીને તમારા ફોનથી આને સ્કેન કરશો એટલે એક લિંક ખુલશે લિંક ઉપર ક્લિક કરશો એટલે જ્ઞાન લાઈવ એપ્લિકેશન આ જે એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર છે તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને જ્ઞાન સાથે તમે જોડાઈ જાઓ જ્ઞાન પરિવારનો એક ભાગ બની જાઓ ચાલો જે વિદ્યાર્થીઓએ કોન્સ્ટેબલની તૈયારી કરવી હોય બરાબર છે એ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન લાઈવ બહુ મસ્ત મજાની પ્રારંભ બેચ લઈને આવ્યું છે જે લોકો હજી કોન્સ્ટેબલની તૈયારીનો પ્રારંભ કરી રહ્યા છે એમના માટે પ્રારંભ બેચ છે આ બેચની અંદર તમને ત્રણ બેચ મળે છે એક તો બેતાલીસ દિવસનો ફાઉન્ડેશન કોર્સ મળે છે જેની અંદર તમને સરવાળા બાદ બાકી ભાગાકાર ગુણાકાર પણ શીખવાડવામાં આવશે ત્યાંથી લઈને ગણિતની શરૂઆત કરવામાં આવશે એકદમ બેઝિક રીઝનિંગ શીખવાડવામાં આવશે જે વિદ્યાર્થીઓએ એનસીઆરટી જીસીઆરટી હજી સુધી વાંચી નથી એમના માટે ડિટેલની અંદર એનસીઆરટી અને જીસીઆરટીમાંથી જે મહત્ત્વના તથ્ય છે જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે એ પણ આ બેતાલીસ દિવસમાં તમને કરાવવામાં આવશે એની પછી આપણી ખાખી નેવિગેટર બેચ શરૂ થશે જેમાં ત્રણસો કલાકના લાઈવ લેક્ચર તમને મળશે પ્લસ પાંચ બુક મળશે છ માઈન્ડમેપ મળશે ડેલી ટેસ્ટ મળશે પછી ટોપિક પૂરો થાય એટલે ટોપિક ટેસ્ટ મળશે અને જ્યારે તમારી એક્ઝામ હશે ત્યારે મોક ટેસ્ટ પણ મળશે આની સિવાય રોજ જે લેક્ચર લેવાય એની પીડીએફ તમને મળશે પ્લસ એક રેકોર્ડેડ કોર્સ આખો તમને ફ્રીમાં આપવામાં આવશે તો રેકોર્ડેડ કોર્સ ફાઉન્ડેશન બેચનો કોર્સ અને નેવિગેટર કોર્સ તો ત્રણ કોર્સ તમને મળે છે આ એક બેચની અંદર જે વિદ્યાર્થીઓને એવી ઈચ્છા છે કે સાહેબ હવે તો ગાંધીનગર આવીને તૈયારી ચાલુ જ કરી દેવી છે તમારી યારે જય શ્રી કૃષ્ણ બરાબર ઓફલાઈન બેચમાં જોડાશો તો તમને ફાયદો એ થાય છે કે રનિંગ માટે કોચની વ્યવસ્થા અમે તમને કરી દઈશું લાયબ્રેરી તમારે અલગથી રાખવાની જરૂર નથી જ્ઞાનમાં તમે લાયબ્રેરીની વ્યવસ્થા તમને મળી જશે પ્લસ એક વર્ષ માટે એપ્લિકેશન તમને ફ્રીમાં મળશે અને દરરોજ પચાસ માર્કની ટેસ્ટ તમારી લેવામાં આવશે બરાબર છે અને આની સિવાય તમારે હોસ્ટેલ માટે બહુ ટેન્શન લેવાની જરૂર નથી હોસ્ટેલના કોન્ટેક્ટ નંબર તમને અહીંયાથી જ આપી દેવામાં આવશે સારામાં સારી હોસ્ટેલનો તમને નજીકમાં નજીકની હોસ્ટેલનો તમને કોન્ટેક્ટ કરાવી આપવામાં આવશે આ અગાઉ આ વિદ્યાર્થીઓ જે છે એ આપણી જ્ઞાન સાથે જોડાઈ અને પાસ થયેલા છે બરાબર છે તમે પણ તન મન અને ધનથી મહેનત કરશો બરાબર છે જોરદાર મહેનત કરશો તો તમારો ફોટો પણ આની અંદર આવી શકે છે નેક્સ્ટ ટાઈમ જે વિદ્યાર્થીઓએ પીએસઆઈની તૈયારી કરવી છે તો ઓનલાઈન ઓફલાઈન બંને બેચ અવેલેબલ છે ઓનલાઈન બેચની વાત કરીએ તો ઓનલાઈન બેચની ફી છે નવ હજાર નવસો નવ્વાણું રૂપિયા બરાબર છે આ બેચની અંદર આ બેચનું નામ છે પરાક્રમ ઓનલાઈન લાઈવ બેચ તો આ બેચની અંદર અત્યારે તમને ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ મળે છે સ્પેશિયલ ઓફર મળે છે એટલે તમને નવ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં પડે છે આ બેચની અંદર પણ તમને બેતાલીસ દિવસનો ફાઉન્ડેશન કોર્સ મળશે જેની અંદર પણ તમને સરવાળા બાદબાકીથી લઈ અને ભાગાકાર ગુણાકારથી ગણિત કરવામાં આવશે બેઝિક રીઝનિંગ કરાવવામાં આવશે અને જીસીઆરટી એનસીઆરટી કરાવવામાં આવશે એની પછી તમને પરાક્રમ બેચ આપવામાં આવશે જેમાં ચારસો કલાકના લાઈવ લેક્ચર હશે ત્રણ લેવલની ટેસ્ટ હશે ડેલી ટેસ્ટ ટૉપિક ટેસ્ટ પાંચ મૂક ટેસ્ટ પ્લસ તમને બુક મળશે માઇન્ડમેપ મળશે એક પ્લાનર મળશે દરેક લેક્ચરની પીડીએફ મળશે આ બેચની વેલિડિટી એક વર્ષની છે અને આની અંદર પણ તમને એક રેકોર્ડેડ બેચ પણ મળશે તો આની અંદર પણ તમને ત્રણ બેચ મળે છે એક કોર્સની અંદર પછી જે વિદ્યાર્થીઓને ઓફલાઈન બેચમાં એડમિશન લેવું છે તમારા માટે બેચ શરૂ થવાની છે બરાબર છે વીસ અને એકવીસ તારીખના ડેમો લેક્ચર છે એટલે આજથી બે ત્રણ દિવસ પછી વીસ તારીખે તમે આવી અને ડેમો લેક્ચર પીએસઆઈની બેચમાં ભરી શકો છો વીસ માર્ચ એકવીસ માર્ચ ડેમો લેક્ચર છે ફી છે તેત્રીસ હજાર પાંચસો રૂપિયા જેની અંદર રોજ એક લેક્ચર હશે જે બે કલાકનો લેક્ચર હશે ત્રીસ મિનિટની તમારી રોજ પચાસ માર્કની ટેસ્ટ લેવામાં આવશે આ બેચનો એવરેજ સમયગાળો છ મહિનાનો હોય છે પણ તમારી એક્ઝામ જો નજીક આવી ગઈ હોય તો સાત મહિના આઠ મહિના પણ થાય બરોબર છે બાકી નોર્મલી આ બેચનો સમયગાળો છ મહિનાનો હોય છે જ્ઞાન લાઈવ એપ્લિકેશનની એક વર્ષની વેલિડિટી તમને મળશે મતલબ એક વર્ષ માટે તમે એપ્લિકેશન યુઝ કરી શકો છો લાઇબ્રેરીની સુવિધા મળશે દર અઠવાડિયે એક વીકલી ટેસ્ટ લેવાય છે અને દર મહિને એક મંથલી મેગા ટેસ્ટ પણ આની અંદર તમને લેવાય છે આની અંદર પણ તમને રનિંગ માટેના કોચ મળશે બરાબર છે લાઇબ્રેરીની સુવિધા મળશે એની ટેન્શન તમારે લેવાની નથી ચાલો ભાઈ પહેલો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ એડવાન્સ મીડિયમ કોમ્બેક્ટ એરક્રાફ્ટ એએમસીએનું નેતૃત્વ કોના દ્વારા કરવામાં આવશે ઇન્ડિયન એરફોર્સ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી કે ઉપરુક્તમાંથી એક પણ નહીં ગોખીલો તમે ગોખીલો ગોખીલો આવી છે મજાની એક્ઝામ તમે ગોખીલો સર ઓફલાઈન અને ઓનલાઈનમાં તફાવત શું તો ઓનલાઈન તો તમે ઘરે બેસીને તૈયારી કરી શકો ઓફલાઈન મતલબ તમારે અહીંયા ગાંધીનગર ક્લાસમાં આવીને તૈયારી કરવી પડે ચાલો ભાઈ જવાબ શું આવશે જવાબ આવશે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી તો તાજેતરની અંદર ભારત સરકારે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી જે છે એને એએમસીએ બનાવવાની મંજૂરી આપી દીધી છે એએમસીએ શું છે તો આપણી પાસે જે ફાઇટર જેટ છે એ ફાઇટર જેટની અંદર પાંચમી પેઢીનું ફાઇટર જેટ છે ફિફ્થ જનરેશન અત્યાર સુધી ભારત પાસે કોઈ પણ ફાઇટર જેટ પાંચમી પેઢીનું નથી આપણી પાસે સૌથી હાઈટેક ફાઇટર જેટ છે એ રફાલ છે અને રફાલ જે છે ફોર પોઈન્ટ ફાઇવ જનરેશનનું છે મતલબ ફોર પોઈન્ટ ચા ફાઇવ એટલે કે હાડા ચારમી જનરેશનનું આ ફાઇટર પ્લેટ આપણી પાસે સૌથી આધુનિક અત્યારે રફાલ છે રફાલ કરતાં પણ એક સ્ટેપ અપ આધુનિક ફાઇટર જેટ પાંચમી પેઢીનું ફાઇટર જેટ એમ સીએ બનવા જઈ રહ્યું છે સંપૂર્ણ રીતે સ્વદેશી બનાવટનું આ એરક્રાફ્ટ હશે બરાબર છે આની મંજૂરી જે છે એ અત્યારે ડીઆરડીઓ બરાબર કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી દ્વારા ડીઆરડીઓ ઇન્ડિયન એરફોર્સ માટે એડવાન્સ મીડિયમ કોમ્પેક્ટ એરક્રાફ્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે ડીઆરડીઓને આની મંજૂરી આપી છે કેટલામી પેઢીનું તો કે પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ હશે સ્ટીલ્થનો મતલબ એવો થાય કે જે રડારની અંદર ઇઝીલી તમે પકડી ના શકો રડાર જે છે એને સાઈડમાં રાખી અને બીજા દેશની અંદર ઘૂસી જાય આને કહેવામાં આવે છે સ્ટીલ્થ ફાઇટર જેટ મતલબ કે રડારની અંદર પકડાય નહીં કેટલા બનાવવાના છે તો કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીએ ભારતીય સેના અને ભારતીય કોસ્ટગાર્ડ માટે ચોત્રીસ નવા એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવની ખરીદીને પણ મંજૂરી આપી છે તો એ પણ બનાવવાના છે બરાબર છે એની સાથે સાથે ચોત્રીસ નવા ધ્રુવ હેલિકોપ્ટર પણ આપણે બનાવશું જે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવવાના છે ડીઆરડીઓની એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી લગભગ પંદર હજાર કરોડના અંદાજિત ખર્ચે પાંચ વર્ષમાં પાંચ એ એમ પ્રોટોટાઇપ ડિઝાઇન વિકસાવશે મતલબ કે આપણે પાંચ પહેલાં તો મોડલ બનાવવાના છે બરાબર ને તો પંદર હજાર કરોડ રૂપિયાનો પહેલાં તો ખર્ચો થશે પંદર હજાર કરોડના ખર્ચે આપણે પાંચ વર્ષની અંદર પાંચ અલગ અલગ ટાઈપના પ્રોટોટાઇપ એમસીએના બનાવશું જેમાં પંદર હજાર કરોડનો ખર્ચો થશે ચાલો વાત કરીએ એ એમસીએની તો એમ જે છે એ નવા ફાઇટર જેટ છે બરાબર છે આ જેટનો પહેલો પ્રોટોટાઇપ ચાર વર્ષમાં રોલઆઉટ થવાની ધારણા છે મતલબ ચાર વર્ષની અંદર આનો એક મોડલ આપણે તૈયાર કરીને બનાવી રાખશું ભાઈ આવું જે છે એએમસીના ભવિષ્યના ફાઇટર જેટ છે એ બનીને નીકળશે તેની પ્રથમ ઉડાન કરવામાં હજુ એક વર્ષ લાગશે પ્રોટોટાઇપના વિકાસ અને ફ્લાઇટ પરીક્ષણ પછી એચએલ દ્વારા એ એમસીએના વાસ્તવિક ઉત્પાદનની શરૂઆત કરવામાં આવશે તો એક વખત પ્રોટોટાઇપ બની જાય પછી એના આધારે નવા આપણે ફાઇટર છીએ આફ્ટર બર્નર્સનો ઉપયોગ કર્યા વિના સુપર સોનિક ક્રૂઝની ઝડપ આ વિમાન જે છે એ હાંસલ કરવાનું છે ઇન્ડિયન એરફોર્સ હાલમાં એ એમસીએના સાત સ્કવોડન એટલે કે એકસો ને જેટને સામેલ કરવાની યોજના ધરાવે છે મતલબ આપણી પાસે અત્યારે એકસો ને આવા વિમાનોની જરૂરિયાત આપણને છે તો ભવિષ્યની અંદર એકસોને સોરી એકસો ને છવ્વીસ વિમાનોની જરૂરિયાત છે તો ભવિષ્યમાં એકસો ને છવ્વીસ વિમાનો માટે કોન્ટ્રાક્ટ મળી શકે છે પ્રથમ બે સ્કોડન જે છે એ નાઇન્ટી એટ કિલો ન્યૂટન થ્રસ્ટ ક્લાસની હશે જેની અંદર જીઈ એફ ફોર વન ફોર એન્જિનનો ઉપયોગ કરવામાં આવવાનો છે અને આ એન્જિન જે છે અમેરિકાનું એન્જિન છે હાલની અંદર આ એન્જિનનો ઉપયોગ આપણે તેજસની અંદર કરીએ છીએ અને આપણે આ વિમાન પણ તેજસની તર્જ ઉપર જ ડેવલપ કરવાના છે તેજસ વિમાન જે છે એની અંદર આપણે પહેલાં હલકું વિમાન બનાવ્યું તેજસ માર્ક વન એની પછી એનાથી ભારે વિમાન બનાવ્યું તેજસ માર્ક ટુ એવી રીતે આપણે એએમસીએમાં પણ એ માર્ક વન અને એએમસીએ એમસીએ માર્ક ટુ આવી રીતે બે કેટેગરીના વિમાન બનાવશું જેની અંદર પણ જીઇ એફ ફોર ઝીરો ફોર એન્જિન લાગશે જે હાલમાં તેજસમાં આપણે લગાડીએ છીએ અને આની અંદર ખાનગી ક્ષેત્રનો પણ લાભ લેવામાં આવશે મતલબ પ્રાઇવેટ પ્લેયર્સ જે છે ભારતની અંદર એમની પણ આની અંદર ભાગીદારી છે સરકારની પણ ભાગીદારી છે એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની અંદર આ વીમાનો બનવાના છે ચાલો તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા ઇન્ડિયા એઆઈ મિશન માટે કેટલા કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે ભાઈ કેબિનેટ કેન્દ્રીય કેબિનેટ દ્વારા એઆઈ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે ભારત માટે કેટલા કરોડની મંજૂરી આપવામાં આવી છે દસ હજાર ત્રણસો બોતેર અગિયાર હજાર ત્રણસો બોતેર બાર હજાર ત્રણસો ચુમ્મોતેર કે દસ હજાર ત્રણસો ચુમ્મોતેર સર હું કોલેજમાં છું અને મારે હવે અઢાર વર્ષ થયા છે તો સરકારી નોકરી માટે હું ક્યાંથી સ્ટાર્ટ કરું તો જો તમારે સરકારી નોકરી મેળવવાની ઈચ્છા હોય બરાબર છે ને હજી તમે નક્કી ના કર્યું હોય કે તમારે ભાઈ કોન્સ્ટેબલની તૈયારી કરવી છે પીએસઆઈની કરવી છે કે સીસીઈની તૈયારી કરવી છે કે જીપીએસની તૈયારી કરવી છે બરાબર તો તમે જનરલ બેચ જ્ઞાન ઉપરથી પરચેસ કરી શકો છો બરાબર જ્ઞાનની પહેલાં તો એપ્લિકેશન ડાઉનલોડ કરો એની અંદર તમને એક જનરલ બેચ મળશે બરાબર છે ક્લાસ થ્રી માટે જેની અંદર બધા વિષય તમારા કવર કરવામાં આવશે અને એની અંદર મટિરિયલમાં પણ લગભગ લગભગ તમને બધી જ બુકો મળશે એક વખત તમે જનરલ બેચ કરી લ્યો બરાબર છે એટલે લગભગ લગભગ તમે બધી જ ભરતીઓ અપીયર કરવા માટે સક્ષમ થઈ જાઓ છો જો તમારે જીપીએસસીની તૈયારી કરવી હોય બરાબર છે તો તમે આપણી જ્ઞાનની અંદર જીપીએસસી આલ્ફા નામની બેચ આપણે લોન્ચ કરી છે એ બેચની અંદર એડમિશન લઈ શકો છો જેની અંદર લગભગ લગભગ જીપીએસસી દ્વારા લેવામાં આવતી બધી જ પરીક્ષાઓની તૈયારી તમારી કવર થઈ જાય છે चल जवाब दस हजार त्र सो बोत्ते तो ताजेतर अंदर भारत सरकार एक मिशन लॉन्च एआई मिशन बराबर इंडिया ए आई मिशन तो इंडिया ए आई मिशन है तो के भारत ने આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જગતની અંદર એક સ્ટેપ અપ લઈ જવા માટે થોડુંક એડવાન્સ કરવા માટે ભારત સરકાર હવે જે છે પૈસા વાપરી રહી છે કેટલા તો કે દસ હજાર ત્રણસો ને કરોડ રૂપિયાનો ખર્ચો ભારત સરકાર કરશે કે ભાઈ ભારત જે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રની અંદર કંઈક આગળ કરીને દેખાડે બરોબર છે આનો ઉદ્દેશ્ય છે જાહેર ખાનગી ભાગીદારી દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર નવીનતાને એટલે કે ઇનોવેશનને પ્રોત્સાહન આપવાનો અને આ જે આખું મિશન છે એ કોના દ્વારા અમલમાં મૂકવામાં આવશે તો કે ડીઆઈસી ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન અને આઈડીબી ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ ડિવિઝન આ બંને દ્વારા આ જે આખું એઆઈ મિશન છે ઇન્ડિયા એઆઈ મિશન એ લાગુ કરવામાં આવવાનું છે આના અંતર્ગત એક એઆઈ ઇકોસિસ્ટમ આપણે ડેવલપ કરશું બરાબર આની અંદર દસ હજાર કરતાં વધારે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ એટલે કે જીપીયુ સાથે સુપર કોમ્પ્યુટિંગ ક્ષમતા જે છે એ પ્રદાન કરવામાં આવશે આની સિવાય જે સ્ટાર્ટઅપને ફંડિંગ આપવાનું હોય જે નવા સ્ટાર્ટઅપ જે અત્યારે સ્ટાર્ટ કરી રહ્યા છે પોતાનો નવો બિઝનેસ બરાબર છે એઆઈ સ્ટાર્ટઅપ છે એઆઈના ક્ષેત્રની અંદર કંઈક કરી રહ્યા છે તો એમને ફંડિંગ મળી રહે એમને રોકાણ મળી રહે એના માટેનું એક મિકેનિઝમ ડેવલપ કરવામાં આવશે એઆઈ સ્ટાર્ટઅપ માટે ભંડોળની સુવ્યવસ્થિત એક્સેસને સરળ બનાવવામાં આવશે અને ઉત્પાદન વિકાસનું વ્યાપારીકરણ જે છે એ વધારવામાં આવશે જેથી પ્રાઇવેટ પાર્ટનર્સ પણ હોંશભેર એઆઈના ક્ષેત્રમાં કામ કરી શકે અને એમને સરકારનો સારો એવો સપોર્ટ મળી રહે ચાલો આનાથી શું થશે તો કે નેશનલ ડેટા મેનેજમેન્ટ ઓફિસની સ્થાપના થશે અને ડેટાની ગુણવત્તામાં સુધારો થશે ચાલો તાજેતરમાં સમાચારમાં રહેલ નેશનલ ક્રિએટર્સ એવોર્ડ બે હજાર ને ચોવીસમાં કોને શ્રેષ્ઠ લેખિકાનો એવોર્ડ આપવામાં આવ્યો છે જાનવી સિંહ કબિતા સિંહ કામિયા જાની કે જયા કિશોરી સર મારી એક ફ્રેન્ડ છે એને હજુ બારની એક્ઝામ આપે છે તો એ કોન્સ્ટેબલમાં ફોર્મ ભરી શકે જો એમાં એવું છે ગઈકાલે આપણે આપણા ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ મૂકી છે એમાં એવું છે કે હજી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ નથી અને હસમુખ પટેલ સાહેબ એવું કીધું છે કે અમે વિચારી રહ્યા છીએ કે ભાઈ જે બારમાં હજી એક્ઝામ આપવાના છે એ લોકો ફોર્મ ભરી શકે કે નહીં કે છેલ્લા સેમિસ્ટરની અંદર કોઈ વિદ્યાર્થી છે ગ્રેજ્યુએશનની અંદર તો એ પીએસઆઈનું ફોર્મ ભરી શકે કે નહીં એની ઉપર અમે વિચારી રહ્યા છીએ બોર્ડ વિચારી રહ્યું છે અને મને લાગે છે ત્યાં સુધી અમે પોઝિટિવ જ વિચારશે

તો તાજેતરની અંદર જે યુટ્યુબર્સ હોય બરોબર છે જે ક્રિએટર્સ હોય આમને ભારત સરકાર દ્વારા એવોર્ડ આપવામાં આવ્યા મોદી સાહેબ આપવા માટે આવ્યા હતા બરોબર અને આ એવોર્ડને નામ આપવામાં આવ્યું નેશનલ ક્રિએટર્સ એવોર્ડ તો સૌથી પહેલા નેશનલ ક્રિએટર્સ એવોર્ડ માટે નોમિનેશન મંગાવવામાં આવ્યા હતા બરોબર છે તો લાખોની સંખ્યામાં એમને નોમિનેશન મળ્યા હતા અને એની પછી એ બધા જ કેન્ડિડેટ ઉપર વોટિંગ કરાવવામાં આવ્યું હતું લાખોની સંખ્યાની અંદર આમાં વોટિંગ પણ થયું હતું બરાબર છે તો નેશનલ ક્રિએટર્સ એવોર્ડ જે છે એની પછી વોટિંગના આધારે આ એવોર્ડ આપવામાં આવ્યા હતા તો નેશનલ ક્રિએટર્સ એવોર્ડ અલગ અલગ કેટેગરીની અંદર અલગ અલગ યુટ્યુબર્સને આપવામાં આવ્યા છે બરાબર ભારત મંડપમ જ્યાં જી ટ્વેન્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું દિલ્હી ખાતે આવ્યું ભારત મંડપમનું બિલ્ડિંગ આ ભારત મંડપમના બિલ્ડિંગ ખાતે જયા કિશોરીને સામાજિક પરિવર્તન માટે શ્રેષ્ઠ લેખિકાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો ત્રેવીસ લોકોને નેશનલ ક્રિએટર્સ એવોર્ડ આપવામાં આવ્યા છે કુલ પરીક્ષામાં પૂછાય કે કેટલા લોકોને નેશનલ ક્રિએટર્સ એવોર્ડ આપવામાં આવ્યા છે તો ત્રેવીસ લોકોને આપવામાં આવ્યા છે બરાબર ને આ પહેલી વખત આ એવોર્ડ આપવામાં આવ્યા છે તો આ પહેલી વખત મતલબ આ પ્રથમ રજૂઆત જ હતી હવે દર વર્ષે કદાચ આપશે પણ આ પહેલી સિરીઝ હતી પહેલી વખત આ નેશનલ ક્રિએટર્સ એવોર્ડ બધાને આપવામાં આવ્યા પહેલી વખત આ એવોર્ડ ઇન્ટ્રોડ્યુસ થયો તો કોને કોને એવોર્ડ મળ્યા છે તો જયાકિશોરીને સામાજિક પરિવર્તન માટે શ્રેષ્ઠ સર્જકનો એવોર્ડ પછી પંક્તિ પાંડે છે ગ્રીન ચેમ્પિયન કાર્તિકા ગોવિંદા સ્વામી શ્રેષ્ઠ વાર્તાકાર મેથી ઠાકુર વર્ક કલ્ચર એમ્બેસેડર ગૌરવ ચૌધરી શ્રેષ્ઠ ઉત્પાદક કામિયા જાની મનપસંદ ટ્રાવેલ મેકર નિશ્ચય ગેમિંગ માટેનો મેળ્યો છે અંકિત બયાનપુરિયાને શ્રેષ્ઠ આરોગ્ય અને ફિટનેસ માટે નમન દેશમુખને શિક્ષણના ક્ષેત્રની અંદર શ્રેષ્ઠ સર્જક તરીકે કવિતા સિંહને ખાદ્ય વર્ગની અંદર મેળ્યો છે આર જે રોનકને સૌથી સર્જનાત્મક પુરુષ સર્જક તરીકે પછી શ્રાદ્ધ નામના એક વ્યક્તિને સર્જનાત્મક સર્જક સ્ત્રી તરીકે જાનવી જાહ્નવી ને હેરિટેજ ફેશન આઇકન તરીકે મલ્હાર કલામ્બેને સ્વચ્છતાના એમ્બેસેડર તરીકે અને ગૌરવ ચૌધરીને શ્રેષ્ઠ સર્જક તરીકે ટેક ઉત્પાદનની અંદર મેળવ્યો છે આની સિવાય ડૂ હિક્સને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય નિર્માતા તરીકે રણવીર અલાબાદીયાને વર્ષના બેસ્ટ વિક્ષેપ કરનાર તરીકે પિયુષ પુરોહિતને શ્રેષ્ઠ નેનો ઉત્પાદક અરિંદમનને શ્રે માઇક્રોસર્જક અમન ગુપ્તા સેલિબ્રિટી પ્રોડ્યુસર ઓફ ધ યર અને લક્ષ્ય દબાસને સૌથી પ્રભાવશાળી કૃષિ ઉત્પાદક તરીકે એવોર્ડ આપવામાં આવ્યા છે ચાલો નેશનલ ક્રિએટર્સ એવોર્ડ વિશે વાત કરીએ તો નેશનલ ક્રિએટર્સ એવોર્ડ જે છે એ યુટ્યુબર્સને આપવામાં આવ્યા છે જેની અંદર વાર્તાવાળા સામાજિક પરિવર્તનવાળા પર્યાવરણવાળા શિક્ષણવાળા ગેમિંગવાળા આ બધા ક્ષેત્રની અંદર વિડીયો બનાવતા હોય એમને આપવામાં આવ્યા છે બરાબર કુલ અલગ અલગ વીસ કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે દોઢ લાખથી વધારે નોમિનેશન આવ્યા હતા બરાબર છે અને આના માટે લગભગ એક મિલિયન મત એટલે કે દસ લાખ લોકોએ વોટ કર્યા હતા અને એની પછી ત્રેવીસ લોકોને પસંદ કરી અને ત્રેવીસ વિજેતાઓને આ એવોર્ડ આપવામાં આવ્યા છે તાજેતરમાં કોને કોને અને ચિરાગ શેટ્ટીની જોડીને ફ્રેન્ચ ઓપન બે હજાર ચોવીસનું ટાઇટલ જીતવામાં આવ્યું છે લીજે હુઈ નમી માત્સુઆમાં સાત્વિક સાયરાજ રિંકી રેડ્ડી કે ઉપરુક્તમાંથી એક પણ નહીં સર આ ક્વેશ્ચનમાં લેખિકા પૂછ્યું હતું ને હા લેખિકા પૂછ્યું હતું એટલે તો આપણે જયા કિશોરી જવાબ આયો સર તમારે બી નોમિનેશન ભરવું હતું બેસ્ટ કરંટ અફેર્સનું માલ હા ભરવાનું હતું પણ આપણને એટલા બધા વોટ ના મળે ને બકા હં ચાલો ચાલો જવાબ શું આવશે જવાબ આવશે સાત્વિક સાયરાજ રિંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી આ બંને ફ્રેન્ચ ઓપન જીત્યા છે બરાબર તો તાજેતરની અંદર ઇતિહાસ બની ગયો સાત્વિક સાયરાજ અને રિન્કી રેડ્ડી જે છે એ બંને ફ્રેન્ચ ઓપન બે હજારને ચોવીસ જે છે એ જીતી લીધી છે કોને કોને સાત્વિક સાયરાજ રિન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ બરાબર છે આ બંનેનું આ પ્રથમ ફ્રેન્ચ ટાઇટલ છે બરાબર છે અને ભારતીય જોડીનું આ બીજું ફ્રેન્ચ ટાઇટલ છે આ જોડીનું પ્રથમ ફ્રેન્ચ ટાઇટલ છે અને ઓલ ઓવર ભારતના અત્યાર સુધીના ઇતિહાસમાં બીજી વખત આપણે એક ફ્રેન્ચ ટાઇટલ જીતા છીએ બરાબર આ બંનેનું આ ઇન્ટરનેશનલ લેવલનું સાતમું ટાઇટલ છે બરાબર છે આ બંને અગાઉ ઇન્ડોનેશિયા ઓપન જીતી ચૂક્યા છે કોરિયા ઓપન જીતી ચૂક્યા છે સ્વિસ ઓપન જીતી ચૂક્યા છે અને હવે ફ્રેન્ચ ઓપન જીતા છે આની સાથે સાથે આ બંને જે આ ટાઇટલ જીતા એટલે ઓટોમેટિક બે હજાર ચોવીસની અંદર ઓલિમ્પિક માટે આ બંને ક્વોલિફાય થઈ ગયા છે બરાબર ને આ બંને ખેલાડીઓ જે છે બે હજાર ચોવીસની અંદર પેરિસમાં જે ઓલિમ્પિક્સ રમાવાની છે એની અંદર ભારતનું પ્રતિનિધિત્વ કરશે ચાલો બધાની વાત કરી લઈએ તો ફ્રેન્ચ ઓપનમાં મેન્સ સિંગલમાં ક્યુ સી જીત્યા છે વુમન સિંગલમાં એન એ એન સે યંગ જીતા છે દક્ષિણ કોરિયાના વુમન ડબલની અંદર ચેન કિંગ અને જીઆઈએ ફેન જીતા છે મેન્સ ડબલમાં સાત્વિક સાંઈરાજ રિન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી જીતા છે અને મિક્સ ડબલમાં ફેંગયાન અને હુઆંગ ડોંગપિંગ જીતા છે તો આમાંથી કોઈ પણ પ્રશ્ન જે છે એ તમારી પરીક્ષાની અંદર સો ટકા આવશે આટલામાંથી એક પ્રશ્ન તમારો ફરજિયાત બનશે પણ મોટા ભાગે બનશે એવું કે ભારતના લોકો જીત્યા છે તો ભારતનો ક્વેશ્ચન આવે કે મેન્સ ડબલ તાજેતરમાં કોણ જીત્યું છે તો સાત્વિક સાયરાજ રિંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી બંને જીત્યા છે બરાબર આ ટોટલ ભારતનું બીજું ફ્રેન્ચ ટાઇટલ છે વાત કરીએ બી ડબલ્યુ એફ વિશે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વિશે તો બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એ બેડમિન્ટનની આંતરરાષ્ટ્રીય સંચાલક સંસ્થા છે આની સ્થાપના ઓગણીસો ચોત્રીસમાં થઈ હતી વર્ષ બે હજાર છમાં માં વિશ્વ બેડમિન્ટન ફેડરેશનમાં તેને રૂપાંતરિત કરવામાં આવ્યું અને હાલમાં બસોને એક સભ્યો તેની અંદર જોડાયેલા છે અને આનું મુખ્ય મથક કુવાલાલમપુર મલેશિયા ખાતે આવેલું છે અને આના દ્વારા આ બધી બેડમિન્ટનની સિરીઝો જે છે એનું આયોજન થાય છે તાજેતરમાં કોને તાજેતરમાં કયા દેશ અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન દ્વારા ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તો કયા દેશ દ્વારા યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન સાથે ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે ભાઈ શ્રીલંકા ભારત અફઘાનિસ્તાન કે ઓસ્ટ્રેલિયા હલો સર આ બેનને રિપ્લાય આપી દો શું ભાઈ કયા બેનને શું રિપ્લાય જોઈશે ચાલો જવાબ શું આવશે ભારત તો તાજેતરની અંદર ભારત દ્વારા એક સંસ્થા છે બરાબર છે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન તો આ યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન સાથે ભારત દ્વારા એક કરાર કરવામાં આવ્યો છે ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે બરાબર છે તો આ જે ઇફ્ટા છે મતલબ યુરોપિયન ફ્રી ટ્રેડ એગ્રી ફ્રી ટ્રેડ એસોસિએશન આની સ્થાપના ઓગણીસો સાઠમાં થઈ એક આંતર સરકારી સંસ્થા છે આની અંદર યુરોપના બહુ બધા દેશો જે છે જોડાયેલા છે આ સંસ્થા મુક્ત વેપાર અને આર્થિક એકીકરણને પ્રોત્સાહન આપવા માટે યુરોપના ઘણા બધા દેશોએ ભેગા મળીને બનાવી હતી જેમ કે સ્વિટરલેન્ડ આઇસલેન્ડ નોર્વે અને લિક્ટન્સ્ટેન આ લિક્ટેન્સ્ટન નોર્વે આઇસલેન્ડ અને સ્વિટરલેન્ડ આ ચાર દેશો દ્વારા બનાવવામાં આવેલી સંસ્થા છે અને આ સંસ્થા જે છે મુક્ત અને આર્થિક એકીકરણને પ્રોત્સાહન આપે છે બરાબર છે તો એ દેશો સાથે ટીપીએ બરાબર છે ટીપી એટલે ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર ભારત સાથે કરવામાં આવ્યા છે કરારની વિશેષતા એ છે કે ભારતે ટાર્ગેટ રાખ્યો છે કે આવનારા પંદર વર્ષમાં આ જે દેશો છે બરોબર છે સ્વિટરલેન્ડ છે નોર્વે છે બરોબર આ દેશો દ્વારા ભારતની અંદર સો બિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવશે મતલબ કે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે અને દસ લાખ સીધી નોકરીઓનું સર્જન આવનારા પંદર વર્ષમાં આ કરારના આધારે કરવામાં આવશે બરાબર છે ચાલો તાજેતરમાં સમાચારમાં રહેલ સેલા ટનલ કયા રાજ્યમાં સ્થિત છે મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ કે સિક્કિમ ચાલો હજી નથી કર્યો નાખો ફટાફટ પેલા તો ચાલ જો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ તો તાજેતરની અંદર અરુણાચલ પ્રદેશમાં આપણે એક બહુ મસ્ત મજાની ટનલ બનાવી છે બરાબર છે અરુણાચલ પ્રદેશ જે પહાડીવાળો વિસ્તાર છે અહીંયા ગમે ત્યારે બરફ પડી જાય છે ઘણી ઘણી વખત કેવું થાય કે નદીઓ આવી જાય છે તો આ બધા પરિસ્થિતિઓને લીધે આપણે ઘણી વખત બોર્ડરથી વિખૂટા પડી જઈએ છીએ બોર્ડર ઉપર સપ્લાય પહોંચાડી શકતા નથી પણ આ ટનલ બની જવાથી હવે ત્રણસો ને દિવસ ચોવીસ કલાક આપણે ચાઇના બોર્ડર ઉપર સપ્લાય પહોંચાડી શકશું બરાબર છે તો આ ટનલનું નામ છે સેલા ટનલ તો આપણું ચાઇના બોર્ડર ઉપર જવાનું કામ સહેલું કરી નાખે એવી સેલા ટનલ જે છે આપણે બનાવી છે ચીનની સરહદે અરુણાચલ પ્રદેશના તવાંગ અને કામિંગ પ્રદેશમાં ઝડપી સૈન્ય તૈનાતીની સુવિધા માટે આ ટનલ આપણે બનાવી છે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં પીએમ મોદી દ્વારા આ ટનલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો મતલબ આનું જે છે કામકાજ શરૂ થયું બે હજારને ઓગણીસમાં બે હજાર ચોવીસમાં રેડી કરીને તૈયાર થઈ દીધી બરોબર છે આ ટનલ જે છે એ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવવામાં આવી છે એમને બીઆર ઓવાળાએ કીધું છે ભારતની અંદર જે હાઉથી અઘરામાં અઘરા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે હોય બનાવેલા એમાંની એક આ ટનલ છે કારણ કે આને બનાવવા માટે ખૂબ પડકારો જે છે અમારે જોવા પડ્યા છે તો પડકારરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતનું છે આ સેલા ટનલની વાત કરીએ તો સેલા ટનલ એક એન્જિનિયરિંગ પરાક્રમ છે કારણ કે બહુ દુર્ગમ વિસ્તારની અંદર આ ટનલ આપણે બનાવી છે તવાંગને અરુણાચલ પ્રદેશના બાલીપારા ચરીદૂર તવાંગ રોડ સાથે આ ટનલ જોડે છે આઠસો પચીસ કરોડના ખર્ચે આ ટનલ આપણે બનાવી છે અને તેર હજાર ફૂટની ઊંચાઈ ઉપર આ ટનલ આપણે બનાવવાનું કામ કર્યું છે આ ટનલની અંદર બે ટ્યુબ છે એક તો ટી વન ટ્યુબ એક ટી ટુ ટ્યુબ આ ટનલની લંબાઈ જે છે એ પંદરસો ને પંચાણું મીટરની અને ટી ટ્યુ ટ્યુબની એક હજાર ને ત્રણ મીટરની લંબાઈ છે આઠ પોઈન્ટ છ કિલોમીટરના અભિગમ અને લિંક રોડ જે છે એ પણ આની અંદર આવેલા છે ટી ટુ એ લાંબી ટ્યુબ છે આ ટનલમાં વેન્ટિલેશનની સિસ્ટમ છે મજબૂત લાઇટિંગ છે અને અગ્નિશાસમ અગ્નિશામક મિકેનિઝમ છે મતલબ અંદર કાંઈક આગબાગ લાગી જાય તો એને ઓલવવા માટેની પણ વ્યવસ્થા આ ટનલની અંદર જ છે બરાબર રોજની ત્રણ હજાર કાર અને બે હજાર ટ્રક આમાંથી પસાર થઈ શકે છે અને આ ટનલ બનવાથી જે જૂનો રોડ હતો બરોબર છે એની કરતાં નેવ મિનિટની બચત થશે નેવ મિનિટ વહેલાં તમે તમારા ગંતવ્ય સ્થાને પહોંચી જશો બરોબર આ ટનલ બનાવવાની અંદર એક નવી ટેકનોલોજીનો ઉપયોગ થયો છે નવી ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિનો ઉપયોગ જે છે એ આ ટનલની અંદર કરવામાં આવ્યો છે જેથી કરીને આ ટનલ લાંબા સમય સુધી ચાલી શકે ચલો તાજેતરમાં કોને મુંબઈમાં મિસ વર્લ્ડ બે હજાર ત્રેવીસનો તાજ પહેરાવવામાં આવ્યો ક્રિસ્ટિના પિસ્કોવા યાસમિન યાઝતોન ઝરીન ખાન કે સુસ્મિતા સેન સર મારે એપ્લિકેશનમાં લેક્ચર નથી આવતો રિપ્લાય આપો આવે જ બકા બધાને આવે જો એવું તો અમે કર્યું ન હોય કે ભાઈ એક ને એકને એપ્લિકેશનમાં લેક્ચર ના દેખાય ભૂલ થતી જો ક્લિક કર એપ્લિકેશન ચાલુ જ છે આ બાજુ કોમેન્ટ આવે છે બકા ચાલો પેલા જવાબ શું આવશે ક્રિસ્ટિના પ્રિસ્કોવા બરોબર તો તાજેતરની અંદર ક્રિસ્ટિના પ્રિસ્કોવા બરોબર છે મુંબઈની અંદર આ છે ક્રિસ્ટિના પ્રિસ્કોવા બરોબર અને મુંબઈની અંદર બરોબર છે મિસ વર્લ્ડ નો તાજ પહેરાવવામાં આવ્યો હતો ઇટ મીન્સ કે મિસ વર્લ્ડની આ વખતની ઇવેન્ટ મુંબઈમાં થઈ હતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પૂછવા માટે એકદમ આ જ પ્રશ્ન પૂછી લે બરોબર છે કે ભાઈ તાજેતરમાં મિસ વર્લ્ડની ઇવેન્ટ જે છે કયા શહેરમાં થઈ હતી મુંબઈમાં બરાબર છે ચાલો અને આ પછી ક્રિસ્ટિના પ્રિસ્કોવા કયા દેશની છે એ પણ પ્રશ્ન આવ્યો તો ચેક રિપબ્લિકની છે નામ શું છે ક્રિસ્ટિના પ્રિસ્કોવા તો તાજેતરમાં ક્રિસ્ટિના પ્રિસ્કોવાને મુંબઈમાં મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો ચેક રિપબ્લિકની છોકરી છે આ અને મુંબઈની અંદર આને તાજ પહેરાવવામાં આવ્યો છે બરાબર છે આની પહેલાં કોણ હતું તો આની પહેલાં મિસ વર્લ્ડ હતી કેરોલિના બિલેસ્કો એ કયા દેશની હતી તો કે પોલેન્ડ દેશની હતી અને આ ક્રિસ્ટિના પ્રિસ્કોવા કેટલામી મિસ વર્લ્ડ બની તો એકોતેરમી મિસ વર્લ્ડ જે છે આ ક્રિસ્ટિના પ્રિસ્કોવા બની છે ચાલો અને ચેક રિપબ્લિકમાંથી મિસ વર્લ્ડ બનવાવાળી આ બ્રિજ બીજી મહિલા છે બરાબર છે ચાલો રનર અપ કોણ છે નોર્મલી પૂછતા નથી રનર અપ કોણ છે તો યાદ રાખજો કદાચ પૂછી લે તો યાસમિન ઝાયતોન

વેલિડિટી સાઠ દિવસની છે સાહીઠ દિવસ માટે તમને આ કોર્સ મળવાનો છે એની પછી જે વિદ્યાર્થીઓને ખાલી મૂક ટેસ્ટ આપી છે તો એમના માટે મૂક ટેસ્ટ છે પાંચસો નવ્વાણું રૂપિયાની અંદર તમને મૂક ટેસ્ટ મળશે પચીસ માર્ચ સુધી જ આ ઓફર અવેલેબલ છે જેની અંદર તમને સિત્તેર લેક્ચર ટેસ્ટ સો ટોપિક ટેસ્ટ અને વીસ મૂક ટેસ્ટ મળવાપાત્ર છે બરાબર અને આની અંદર ગણિત ત્રીસ માર્કનું રિઝનિંગ ચાલીસ માર્કનું ગુજરાતી પંદર માર્કનું અને અંગ્રેજી પંદર માર્કનું મતલબ તમારા જે સિલેબસમાં જેવું પેપર આવવાનું છે એવું જ પેપર જે છે એ તમને અહીંયા મળશે આની સિવાય જે વિદ્યાર્થીઓ એ ની તૈયારી કરતા ભાઈ એએમસીની જગ્યા આવી ગઈ છે બરાબર ઘણા વિદ્યાર્થી હમણાં બે મહિના પહેલાં રાયડું પાડતા સાહેબ ભરતી ભરતી હવે આવી કેટલી આવી ગઈ મેં તમને એ વખતે કીધું હતું કે સરકાર જ્યારે ભરતી આપશે ને એ વખતે તમે કન્ફ્યુઝ થઈ જશો બરાબર છે કે શેની તૈયારી કરું તો હવે તમે કન્ફ્યુઝ થઈ જશો ભાઈ સીસીની મેઇન્સની તૈયારી કરું પ્રિલિમ આપ્યા પછી કે પછી પીએસઆઈની તૈયારી કરું કોન્સ્ટેબલની તૈયારી કરું કે હજી એએમસીની તૈયારી કરું હજી તમે હા ખમો હજી તો ઇલેક્શન નજીક આવે તો હજી બે ત્રણ આવશે બરાબર તમે કન્ફ્યુઝ થઈ જશો શેની તૈયારી કરું તો આ એએમસીની ભરતી આવી છે છસો ને બાર જુનિયર ક્લાર્કની ભરતી છે બરાબર છવ્વીસ હજાર રૂપિયાનો પગાર હોય છે જુનિયર ક્લાર્કનો છવ્વીસ હજાર રૂપિયા પગાર હોય છે સરકારી નોકરી છે બરાબર જે વિદ્યાર્થીઓને તૈયારી કરવી હોય તો આના માટે બેચ આપણે શરૂ થઈ ગઈ થવાની છે બરાબર છે પહેલી એપ્રિલથી આ બેચ શરૂ થવાની છે ફર્સ્ટ એપ્રિલથી બરાબર ફોર્મ ભરવાની તારીખ છે પંદર માર્ચથી પંદર એપ્રિલ તમે ફોર્મ ભરી શકો છો એ એમસીમાં બરાબર પહેલાં સો વિદ્યાર્થીઓ માટે જ આ ડિસ્કાઉન્ટ ઓફર છે અને જે વિદ્યાર્થીઓને સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની તૈયારી કરવી હોય તો ત્રાણું પોસ્ટ છે ડિપ્લોમા સિવિલ બી સિવિલ બરાબર આની અંદર

ના આ ગ્રેજ્યુએશનના ઉપર ભરતી છે પેલા બાર પાસ ઉપર નથી બરાબર તમે ગ્રેજ્યુએશન કરેલું હોય કોઈપણ શાખામાં બી એ બી કોમ બીએસસી કાંઈ પણ કરેલું હોય તો તમે ફોર્મ ભરી શકો છો ચાલો ભાઈ જવાબ શું આવશે જવાબ આવશે એકસો ને પચીસ ફૂટ ઊંચી તો તાજેતરમાં નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એકસો ને પચીસ ફૂટ ઊંચી બરાબર છે લચિત બોરફુકાનની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું કઈ જગ્યાએ તો કે આસામની અંદર જોરહાટ નામના શહેરમાં આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું મોદી કાકાએ અનાવરણ કર્યું છે જોરહાટમાં કર્યું છે આસામમાં કર્યું છે એકસો ને ફૂટ ઊંચી કાંસાની આ પ્રતિમા છે એની અંદર આ પ્રતિમા જે છે ચોર્યાસી ફૂટ ઊંચી છે અને નીચેનું આ જે સીડીઓ જે બનાવવામાં આવી છે આ એકતાલીસ ફૂટ ઊંચી સીડીઓ છે મતલબ પગથીયા છે તમે ટોટલ મારો એટલે આખી મૂર્તિ એકસો ને ફૂટ ઊંચી બને છે આસામની અંદર જોરહાટ ખાતે તાજેતરમાં મહિલા દિવસ ઉપર રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા કોને રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યા છે રામ શક્લ સુધામૂર્તિ સોનલ માનસી કે મહેશ જેઠ મલાણી ચાલો ડાયમંડ પોલિસ કરવા એમ હીરા ઘઉ હીરામ કેવું કાલે મંદી હાલે ખારું હાલે સર કોન્સ્ટેબલની બેચ ખરીદી હોય તો પીએસઆઈ માટે તો ફક્ત ગુજરાતી ઇંગ્લિશ બે જ સબ્જેક્ટ તૈયાર કરવાના ને હા ભાઈ હા રંજન રાઠોડ હા કોન્સ્ટેબલની જો તમે બેચ પરચેસ કરી હોય હા તો એક ઇકોનોમિક્સ પણ તમારે અલગથી કરવું પડશે કારણ કે પીએસઆઈના સિલેબસમાં ઇકોનોમિક્સ પણ છે અને સારું એવું પૂછાશે અને ડિટેલમાં પૂછાશે એટલે તમારે ઇકોનોમિક્સ એક અલગથી કરવું પડશે પ્લસ તમારે ગુજરાતી અને અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ કરવું પડશે બરાબર છે તો કોન્સ્ટેબલમાં પીએસઆઈમાં આટલો ફેર છે પેપરનું લેવલ લગભગ બેનું હરખું હોય છે ચાલો જવાબ આવશે મૂર્તિ તો તાજેતરમાં મૂર્તિ બરાબર છે ઇંગ્લેન્ડના જે વડાપ્રધાન છે ઋષિ સુનક એમના સાસુ છે મૂર્તિ આમને રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યા છે કયા દિવસે તો કે મહિલા દિવસ ઉપર આમને રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યા છે બરાબર છે મૂર્તિ ટ્રસ્ટના ચેરપર્સન તરીકે તેઓ હાલમાં સુધા મૂર્તિ જે છે સેવા આપી રહ્યા છે બે હજાર છમાં અમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો બે હજાર ત્રેવીસમાં એટલે કે ગયા જ વર્ષે આમને પદ્મભૂષણ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા બરાબર છે સુધામૂર્તિ છે કોણ તો સુધા મૂર્તિ પોતે એક કોમ્પ્યુટર એન્જિનિયર છે અને આમના લગ્ન જે છે એ નારાયણ મૂર્તિ સાથે થયા છે બરોબર છે જે ઇન્ફોસિસના ડાયરેક્ટર છે બરાબર મૂર્તિ જે છે એ ટેલકો નામની કંપનીમાં નિયુક્ત થનાર જે તે સમયે પ્રથમ મહિલા એન્જિનિયર હતા આ જ્યારે કોલેજ કરવા જતા ને એન્જિનિયરિંગમાં ત્યારે એક જ મહિલા હતા જે એન્જિનિયરિંગની અંદર કોલેજ કરતા હતા બરાબર રાજ્યસભાની અંદર આપણે નામાંકિત કર્યા છે તો આ કેટલા વર્ષ સુધી રાજ્યસભામાં રહેશે છ વર્ષ સુધી રાજ્યસભાની અંદર રહેશે કારણ કે રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ છ વર્ષનો હોય છે બરાબર અને ભારત સરકાર દ્વારા આવા બાર વ્યક્તિઓને નામાંકિત કરી શકાય છે રાષ્ટ્રપતિ પાસે આ સત્તા છે કે જે કલા સાહિત્ય રમતગમત આવા બધા ક્ષેત્રમાંથી બાર વ્યક્તિને રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત કરી શકે છે તાજેતરમાં કયા ભારતીય પેરા સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે દેવેન્દ્ર ઝાંઝરિયા દીપા મલિક રોનિત રોય કે રાહુલ શર્મા તો કોને પેરા ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે ચાલ તો જવાબ આવશે દેવેન્દ્ર ઝાંઝરિયા તો તાજેતરમાં દેવેન્દ્ર ઝાંઝરિયા જે છે એમને ભારતીય પેરા ઓલિમ્પિક સમિતિના પ્રેઝિડેન્ટ તરીકે ચૂંટવામાં આવ્યા છે બરાબર છે ભારત રમતગમત મંત્રાલય દ્વારા ભારતીય પેરા ઓલિમ્પિક સમિતિનું સસ્પેન્શન હમણાં તાજેતરમાં હટાવી લેવામાં આવ્યું છું હમણાં હમણાં છે ને ભારતીય પેરા ઓલિમ્પિક સમિતિને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી કારણ કે આમાં નિયમિત રીતે ઇલેક્શન નહોતા થતા બરાબર છે અગાઉ જે છે દીપા મલિકાના સમિતિના અધ્યક્ષ હતા અને આમાં ઇલેક્શન ટાઈમ ટુ ટાઈમ નહોતા થતા એટલે થોડાક સમય માટે આને સસ્પેન્ડ કરી દીધું હતું બરાબર અત્યારે ઇલેક્શન કરવામાં આવ્યા અને ઇલેક્શનની અંદર દેવેન્દ્ર ઝાંઝરિયા જે છે એ ભારતીય પેરા ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ બન્યા છે આ સમિતિ દ્વારા જે દિવ્યાંગ પ્લેયર્સ હોય છે બરાબર છે એમના માટે કામ કરવામાં આવે છે જે દિવ્યાંગ પ્લેયર હોય જેમને ઓલિમ્પિકની અંદર મોકલવાના હોય એમના માટે આ સમિતિ કામ કરે છે આથી આનું નામ છે ભારતીય પેરા ઓલિમ્પિક સમિતિ બરાબર છે ચાલો વાત કરીએ દેવેન્દ્ર ઝાંઝરિયાની તો દેવેન્દ્ર ઝાંઝરિયા પેરા ઓલિમ્પિકની અંદર ભારત માટે બે ગોલ્ડ મેડલ લાવ્યા છે બરાબર છે અને એક સિલ્વર મેડલ લાવ્યા છે બે હજાર ચારમાં એથેન્સની અંદર પ્રથમ ગોલ્ડ મેડલ પોતે જીતા હતા ત્યારબાદ બે હજાર સોળની અંદર રિયોમાં ગોલ્ડ મેડલ જીતા હતા અને ટોક્યો પેરા ઓલિમ્પિકની અંદર તેઓ સિલ્વર મેડલ ભારત માટે લઈને આવ્યા છે તો ઓલિમ્પિકની રમતમાં આ દેવેન્દ્ર ઝાંઝરિયાએ ભારતને ત્રણ મેડલ અપાવ્યા છે બે ગોલ્ડ એક સિલ્વર તાજેતરમાં સમાચારમાં રહેલ આસિફ અલી જરદારી કયા દેશ સાથે સંકળાયેલા છે શ્રીલંકા પાકિસ્તાન અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ચાલો જવાબ શું આવશે પાકિસ્તાન તાજેતરની અંદર આસિફ અલી જરદારી જે છે એમને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે કેટલામાં તો કે ચૌદમાં રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી બન્યા છે બરાબર છે આ અગાઉ એમની સામે કોણ ઇલેક્શનની અંદર હતું તો કે પીટીઆઈ સમર્થિત એક ઉમેદવાર હતા બરાબર છે મહેમૂદ ખાન અચકઝાઈ તો આ મહેમૂદ ખાન અચકઝાઈ અને આસિફ અલી જરદારી બંને રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં ઉભા રહ્યા હતા જેમાંથી આસિફ અલી જરજારી જીતી ગયા છે અને પાકિસ્તાનના ચૌદમાં રાષ્ટ્રપતિ બન્યા છે ડૉક્ટર આસિફ અલીનું સ્થાન તેઓ લેવાના છે અગાઉ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર આરિફ અલવી એમની જગ્યાએ હવે આસિફ અલી જરદારી પાકિસ્તાનના ચૌદમાં પ્રાઈમ રાષ્ટ્રપતિ જે છે બનવાના છે આમના શપથ કોને લેવડાવ્યા તો કે ત્યાંના જે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ છે બરાબર ચીફ જસ્ટિસ કાઝી ફૈઝ ઈસા ઈવાને સદર બરાબર છે એમને આ આસિફ અલી ઝરદારીના શપથ લેવડાવ્યા છે વાત કરીએ મતની તો ચારસો અગિયાર ઇલેક્ટોરલ વોટ આમને મળ્યા હતા જ્યારે અચક જાયને એકસો એક્યાસી વોટ મળ્યા હતા વાત કરીએ આસિફ અલી ઝરદારીની તો અગાઉ બે હજાર આઠથી બે હજાર તેર સુધી પાકિસ્તાનના અગિયારમાં રાષ્ટ્રપતિ તેઓ અગાઉ પણ રહી ચૂક્યા છે બરાબર છે વધુમાં ઇસ્કંદર અલી મિર્ઝા પાકિસ્તાનના પ્રથમ રાષ્ટ્રપતિ હતા પ્રશ્ન પૂછે પાકિસ્તાનના પહેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ અલી ઝીણા લખીને નહીં આવવાનું ઇસ્કંદર અલી મિર્ઝા જે છે પાકિસ્તાનના પહેલાં રાષ્ટ્રપતિ હતા અને પાકિસ્તાનમાં પણ ત્યાંની નેવી આર્મી અને એરફોર્સના વડા કોણ હોય છે તો કે ત્યાંના રાષ્ટ્રપતિ ભારતમાં પણ એવું જ છે તાજેતરમાં કોના દ્વારા નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના અધ્યક્ષનો કાર્યભાર સંભાળવામાં આવ્યો છે લવકુશ કુમાર કિશોર મકવાણા એ એસ રાજીવ કે ઉપરોક્તમાંથી એક પણ નહીં ચાલો ભાઈ નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે સો ટકા પરીક્ષાની અંદર પૂછાય એવો પ્રશ્ન છે કારણ કે રીઝન એ છે કે આ વ્યક્તિ ગુજરાતી છે વત્તા આ પોસ્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ છે મોહમ્મદ અલી ઝીણા કોણ મોહમ્મદ અલી ઝીણા એવો વ્યક્તિ છે કે જેના બાપ દાદા પોતે હિન્દુ હતા પછી એમાંથી એ લોકો કન્વર્ટ થઈને મુસ્લિમ બન્યા અને એમાંથી એક વ્યક્તિનું એક વ્યક્તિ બન્યું મોહમ્મદ અલી ઝીણા બરાબર એના દાદા જે છે એ હિન્દુ હતા બરાબર છે જ્ઞાતિ એ લુવાણા હતા બરાબર એમના છોકરાનો છોકરો એટલે મોહમ્મદ અલી ઝીણા બરાબર છે ને અહીંયા આપણે પોરબંદર પોરબંદર જિલ્લાનો હતો એ બરોબર ને પછી એને એવી જાહેરાત કરી કે ભાઈ ભારતની અંદર હિન્દુઓ જે છે મુસ્લિમો સાથે ના રહી શકે મુસલમાનો હિન્દુઓ સાથે ન રહી શકે એના દાદા જ હિન્દુ હતા બરાબર ને એ એવું કહેતો હતો કે ભાઈ મુસલમાનો ભારતની અંદર જે છે હિન્દુઓ સાથે ના રહી શકે ને આના માટે એક અલગ દેશ અમારે જોઈએ એની ઉપર એને માંગ ઉપર પછી કામ કર્યું કામ કર્યું કામ કર્યું પછી ઇંગ્લેન્ડવાળાએ થોડોક સપોર્ટ આપ્યો થોડોક ટેકો કર્યો અને થોડાક એને ભારતની અંદર દંગા કરાવરાયા રહ્યા બરાબર ને એટલે એક એક નવા દેશનો જન્મ થયો બરાબર છે એ દેશનું નામ છે હડેલ પાકિસ્તાન બરોબર ને એ પાકિસ્તાનનો રાષ્ટ્રપિતા માનવામાં આવે છે એ છે મોહમ્મદ અલી ઝીણ આપેલા સમજો મોહમ્મદ અલી ઝીણા હડેલ અને ચાલ જવાબ શું આવશે કિશોર મકવાણા તાજેતરમાં કિશોર મકવાણા જે છે એમને નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે પોતે ગુજરાતી છે લવકુશ કુમારે પણ અને આની સાથે સાથે લવકુશ કુમાર જે છે એમને આના સભ્ય બનાવવામાં આવ્યા છે નેશનલ કમિશન ઓન શિડ્યુલ કાસ્ટના સભ્ય બનાવવામાં આવ્યા છે લવકુશ કુમારને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે કિશોર મકવાણાને કિશોર મકવાણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કિશોર મકવાણાને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે બરાબર છે નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે વાત કરીએ કિશોર મકવાણાની તો કિશોર મકવાણા જે છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને ગુજરાત એકમના સંયુક્ત પ્રવક્તા તરીકે તેઓ હોદ્દો ધરાવે છે પત્રકાર છે પોતે કટાર લેખક છે અને બહુ સારા એવા લેખક છે બરોબર છે તેત્રીસથી વધારે પુસ્તકો એમને લેખા છે એમાંથી નવ પુસ્તકો એમને ડૉક્ટર બી આર આંબેડકર ઉપર લખ્યા છે બરાબર જેમ કે સામાજિક ક્રાંતિના મહાનાયક ડૉક્ટર સાહેબ આંબેડકર સ્વામી વિવેકાનંદ સફળતાનો મંત્ર સમરનય સમરસતા ક્રાંતિવીર બિરસા મુંડાજી યુગ પ્રવર્તક શિવાજી મહારાજ આ ટાઈપના પુસ્તકો ટોટલ તેત્રીસ લેખા છે અને એમાંથી નવ પુસ્તક એને ડૉક્ટર બી આર આંબેડકર ઉપર લખ્યા છે બરાબર ડૉક્ટર બી આર આંબેડકર ઉપર નવ પુસ્તકો બરાબર આની સિવાય તેમણે અનેક પુસ્તકોના ભાષાંતર અને સંપાદન પણ કરેલું છે જેમને નેશનલ કમિશન ઓન શેડ્યુલ કાસ્ટના હવે અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે આમાંથી બંધારણમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભાઈ નેશનલ કમિશન ઓન શેડ્યુલ કાસ્ટ વિશે જણાવો બરાબર તો એક બંધારણીય સંસ્થા છે નેશનલ કમિશન ઓન શેડ્યુલ કાસ્ટ આ કયા અનુચ્છેદ અંતર્ગત આની સ્થાપના થાય છે તો કે અનુચ્છેદ ત્રણસોને આડત્રીસ અંતર્ગત આની સ્થાપના કરવામાં આવેલી છે આગળ જતાં બંધારણની અંદર બંધારણીય સુધારો થાય છે પાસઠમો બંધારણીય સુધારો થાય છે બરોબર છે અને આ બંધારણીય સુધારા દ્વારા બરોબર છે નેશનલ કમિશન ઓન શેડ્યુલ કાસ્ટ અને નેશનલ કમિશન ઓન શેડ્યુલ ટ્રાઇબ બરોબર છે આ બંને આયોગ જે છે આની જવાબદારી નેશનલ કમિશન ઓન શેડ્યુલ કાસ્ટને આપવામાં આવે છે એની પછી નેવ્યાસીમાં બંધારણીય સુધારો થાય છે જેની અંદર એક અલગ સંસ્થા બને છે બરોબર છે નેશનલ કમિશન ઓન શેડ્યુલ ટ્રાઈબ્સ બરોબર છે જેનો આર્ટિકલ બને છે ત્રણસો આડત્રીસ એ એની પછી આગળ જતાં આમાંથી હજી એક નવી સંસ્થા બને છે બરાબર છે એ ઓબીસી માટેનું નેશનલ કમિશન બને છે વાત કરીએ નેશનલ કમિશન ઓન શેડ્યુલ કાસ્ટની તો આની અંદર સભ્ય કેટલા હોય અધ્યક્ષ કેટલા હોય તો એક અધ્યક્ષ હોય એક ઉપાધ્યક્ષ હોય અને ત્રણ વધારાના સભ્યો હોય તો ટોટલ પાંચ મેમ્બર હોય એક અધ્યક્ષ એક ઉપાધ્યક્ષ અને ત્રણ સભ્યો બરાબર આ પદો ઉપર નિમણૂક હંમેશા રાષ્ટ્રપતિ જ કરે છે તેમની સેવાની શરતો કોણ નક્કી કરે છે રાષ્ટ્રપતિ નક્કી કરે છે એકસો ને બે મો બંધારણીય સુધારો લેટેસ્ટ આની અંદર થયો છે જે અંતર્ગત એનસીએસસી આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યું છે ઓબીસીની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યું છે ચાલો તાજેતરમાં સમાચારમાં રહેલ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી ઓગણીસો બાસઠ ઓગણીસો અઠ્ઠાણું ઓગણીસો ચોસઠ ઓગણીસો સિત્તેર ઇલેક્ટ્રોરલ બોન્ડ વિશે પૂછાય ખરું ઇલેક્ટ્રોરલ બોન્ડ વિશે પ્રિલિમ્સની અંદર કોઈ ક્વેશ્ચન આવવાની સંભાવના નથી મેન્સમાં સો ટકા આવે જીપીએસસીની અંદર ડીવાયસો મીન્સમાં આવી શકે ઇલેક્ટોરલ બોન્ડનો ક્વેશ્ચન એવી રીતે પ્રશ્ન પૂછી શકે કે ભાઈ ઇલેક્ટ્રોરલ બોન્ડની ભારતીય રાજનીતિની અંદર પારદર્શકતાના સંદર્ભની અંદર પોઝિટિવ અથવા તો નેગેટિવ વિશે તમને પૂછી શકે તો ઇલેક્ટોરલ બોન્ડ જે છે એના વિશે તમે શું વિચારો છો આનાથી પારદર્શકતા વધી છે કે ભ્રષ્ટાચાર વધ્યો છે પછી તમારે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ મૂકવાનો કે ભાઈ આનાથી પારદર્શકતા વધી છે કે ભ્રષ્ટાચાર વધ્યો છે ચાલો ભાઈ જવાબ શું આવશે ઓગણીસો ચોસઠ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની સ્થાપના ઓગણીસો ને કરવામાં આવી તો તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશ્નરની નિયુક્તિ કરવામાં આવી છે એ એસ રાજીવ ને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના સભ્ય તરીકે એટલે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર જે છે મુખ્ય સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર એ છે પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ બરાબર છે આમના દ્વારા આમને શપથ લેવડાવવામાં આવ્યા છે બરાબર આમની નિયુક્તિ કોને કરી છે તો સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરની નિયુક્તિ હંમેશા રાષ્ટ્રપતિ કરે છે દ્રૌપદી મુર્મુ દ્વારા જ આમની નિયુક્તિ પણ કરવામાં આવી છે બરોબર એ એસ રાજીવ વિશે વાત કરીએ તો બેન્કિંગ સેક્ટર સાથે જોડાયેલા છેલ્લા અડત્રીસ વર્ષથી સિન્ડિકેટ બેંક ઇન્ડિયન બેન્ક વિઝિયા બેન્ક બેંક ઓફ મહારાષ્ટ્ર આ બધી બેન્કમાં આડત્રીસ વર્ષ કામ કર્યું છે એની પછી એક્ઝિમ બેન્ક એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ બેંક ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની બરોબર આની પછી એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આની સાથે પણ તેઓ જોડાયેલા છે તેઓ ઇન્ડિયન બેન્ક એસોસિએશન સાથે પણ જોડાયેલા છે એટલે બેન્કિંગ સેક્ટરનું પોતાનું આખું એક બેકગ્રાઉન્ડ ધરાવશે વાત કરીએ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની તો આનો પ્રશ્ન જે છે એ હમણાં હમણાં વીએમસીની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો હતો ડીવાયસમાં પણ આનો પ્રશ્ન હતો બરાબર છે તો સેન્ટ્રલ વિજિલન્સ કમિશન જે છે આની રચના કઈ સમિતિની ભલામણના આધારે થઈ તો યાદ રાખવાનું હંમેશા કે સંથાનમ સમિતિની ભલામણથી સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની સ્થાપના કરવામાં આવી સ્થાપના કયા વર્ષે થઈ ઓગણીસો ચોસઠમાં થઈ બરાબર છે કે સંથાનમ સમિતિની રિપોર્ટ જે છે ઓગણીસો ને બાસઠની અંદર એને રિપોર્ટ આપ્યો અને ઓગણીસો ચોસઠની અંદર સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની સ્થાપના થઈ પણ આ કમિશન પાસે કોઈ પણ કાયદાનો પાવર નહોતો બરોબર છે કોઈપણ કાયદા દ્વારા આ સંસ્થા નહોતી બની એમને આ સંસ્થા બનાવી નાખી હતી એટલે આગળ જતાં આ સંસ્થાને મજબૂત કરવા માટે એક એક્ટ પસાર કરવામાં આવ્યો સેન્ટ્રલ વિજિલન્સ એક્ટ બે હજાર ને ત્રણ આ પ્રશ્ન પૂછ્યો તો બરોબર છે વીએમસીની એક્ઝામમાં અને બે હજાર ત્રણની જગ્યાએ બે હજાર ખોટું હતું તો સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એક્ટ બે પસાર કરી અને આ સંસ્થાને વધારે મજબૂત કરવામાં આવી આ સંસ્થાનું કામ શું છે તો કે જે ઊંચા લેવલનો ભ્રષ્ટાચાર હોય જે મંત્રી લેવલનો ભ્રષ્ટાચાર હોય સેક્રેટરી લેવલનો ભ્રષ્ટાચાર હોય આઈએસ અધિકારી આઈપીએસ અધિકારી લેવલનો ભ્રષ્ટાચાર હોય તો એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવાની અંદર કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે અને આ સંસ્થા એક્ટ બનવાથી કેવી સંસ્થા બની ગઈ છે તો એક વૈધાનિક સંસ્થા એટલે કે કાયદાકીય સંસ્થા બની ગઈ છે ચાલો પેલા આની અંદર માળખાની વાત કરીએ તો આની અંદર એક અધ્યક્ષ હોય છે અને બે વિજિલન્સ કમિશનર હોય છે તો એક મુખ્ય કમિશનર હોય છે અને બે કમિશનર હોય છે બરાબર આની મુદત કેટલી હોય છે તો કે ચાર વર્ષની અથવા તો પાસઠ વર્ષની ઉંમર તો કાં તો પહેલાં ચાર વર્ષ તમારા પોસ્ટના થઈ જાય અથવા તો તમે પાસઠ વર્ષના થઈ જાઓ જે પહેલાં થાય એ બરાબર છે તો ચાર વર્ષ અથવા તો પાસઠ વર્ષ સુધી તમે હોદ્દા ઉપર રહી શકો છો એક કમિશનર અને બે એક મુખ્ય કમિશનર કમિશનરને બે કમિશ્નર ચાલો તાજેતરમાં સમાચારમાં રહેલ એક્સરસાઇઝ કટલેસ એક્સપ્રેસ માં ભારત કયા વર્ષથી ભાગ લઈ રહ્યું છે બે હજાર વીસથી બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસથી કે બે હજાર ને બાવીસથી તો કટલેસ ખાવાની વસ્તુ નથી એક્સરસાઇઝનું નામ છે પાંચસો કરોડની ઘઉંની બારસો કરોડનું દાન આપે કઈ રીતે જવાબ આપશે એવડે કઈ રીતે કંપનીવાળા પાંચસો કરોડની કંપની બારસો કરોડનું દાન આવી રીતે આપે એમ આંકડા બહુ નાના આવ્યા ભાઈ એવું લાગ્યું એમ છ હજાર કરોડ પાંચ વર્ષની અંદર એટલે એવડો મોટો આંકડો નથી ટોટલ બધી સંસ્થાઓને મળીને બધી પાર્ટીને મળીને ટોટલ દસ હજાર કરોડનું દાન છે છેલ્લા પાંચ વર્ષમાં એટલે એક વર્ષનું એક હજાર કરોડનું દાન થયું આંકડો તમને નાનો નથી લાગતો ચાલો જવાબ શું આવશે જવાબ આવશે બે હજારને ઓગણીસ તો તાજેતરની અંદર પોર્ટ વિક્ટોરિયા સેસેલ્સ સેસેલ્સ નામનો એક દેશ આવ્યો છે આફ્રિકા પાસે ટાપુ દેશ છે સેસેલ્સ તો આ સેસેલ્સ ખાતે એક એક્સરસાઇઝનું આયોજન થયું હતું નામ હતું કટલેસ એક્સપ્રેસ બરાબર તો આ કટલેસ એક્સપ્રેસ નામની એક્સરસાઇઝની અંદર ભારતે ભાગ લીધો હતો અને ભારત તરફથી આઈએનએસ તીર દ્વારા આ એક્સરસાઇઝની અંદર ભાગ લેવામાં આવ્યો હતો આ આઈએનએસ તીરનું નેતૃત્વ અંશુલ કિશોર દ્વારા કરવામાં આવ્યું હતું અને આની અંદર ભારત અમેરિકા આફ્રિકન દેશો બરોબર છે આ બધા દેશો દ્વારા પણ આની અંદર ભાગ લેવામાં આવ્યો હતો આ એક્સરસાઇઝનું આયોજન અમેરિકા કરે છે યુએસએ દ્વારા આનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને ભારત બે હજાર ને ઓગણીસથી આ એક્સરસાઇઝમાં ભાગ લે છે બરાબર ભારત બે હજારને ઓગણીસથી આ એક્સરસાઇઝમાં ભાગ લે છે અને આ વર્ષે આની અંદર સોળ દેશની નેવી દ્વારા ભાગ લેવામાં આવેલો છે હવે વાત કરીએ સેસેલ્સ દેશની તો કદાચ પરીક્ષામાં પૂછી લે કે ભાઈ સેસેલ્સ દેશની રાજધાની કઈ છે તો વિક્ટોરિયા જે છે સેસેલ્સ દેશની રાજધાની છે સેસેલ્સ દેશના પ્રેઝિડેન્ટ છે વેવેલ રામ કલાવન ટોટલ એકસો ને પંદર જેટલા ટાપુઓ છે અને એક આફ્રિકન દેશ છે પશ્ચિમ હિન્દ મહાસાગરની અંદર સ્થિત છે આ દેશ સેસેલ્સ ચાલો તાજેતરમાં ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઉત્તર ભારતની પ્રથમ સહકારી સોરી સરકારી હોમિયોપેથિક કોલેજની સ્થાપના કરવામાં આવશે ચંદીગઢ પંજાબ હિમાચલ પ્રદેશ કે જમ્મુ કાશ્મીર આ તો ઓન પેપર છે તે દેખાય છે અદરખાને એવા તો કેટલાયની કેટલાય મળી ગયા હશે પાર્ટીને સાહેબ એસબીઆઈ તો શેર તૂટી ગયા એમાં ને એમાં મને એ ન અમે એસબીઆઈના શેર શું લેવા તૂટી ગયા અમે કાલે આની જ ચર્ચા કરતા હતા બરાબર છે એસબીઆઈના શેર ઉ લેવા તૂટી ગયા પણ માર્કેટ એવું જ છે થોડું ઘણું કાંઈક નેગેટિવ ન્યૂઝ તમારા વિશે ફેલાય ને એટલે તમારા શેર ગગડી જાય એવું લાગતું નથી તમને શેર માર્કેટમાં આ વસ્તુ લાગવું પડે બાકી બધા માર્કેટમાં એ આ વસ્તુ લાગુ પડે તમારા વિશે કોઈ પણ નેગેટિવ ન્યૂઝ ફેલાય એની યારે તમારે આમાં એસબીઆઈનું શું લેવા દેવા દીધા કોકે લીધા કોકે વચ્ચેનું વચેટિયાનું કામ એસબીઆઈનું હતું બિચારીનું બરાબર આમાં વગર કારણના એસબીઆઈના શેર ગગડી ગયા એટલે આઘું રહેવું કારણ કે તમારા વિશે કાંઈ નેગેટિવ ન્યૂઝ આવે તો શેર તમારે ગગડીએ કાંઈ ચાલો જવાબ શું આવશે જવાબ આવશે જમ્મુ અને કાશ્મીર તો તાજેતરમાં કઠુઆ જિલ્લાના જરસોટા વિસ્તારમાં ભારત સરકારની પ્રથમ સરકારી હોમિયોપેથિક કોલેજની સ્થાપના કરવામાં આવશે તો ભારતની પ્રથમ સ સરકારી હોમિયોપેથિક કોલેજ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના જરસોટા વિસ્તારની અંદર બનવા જઈ રહી છે આને કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ આપવામાં આવશે એંસી કરોડ રૂપિયાના ખર્ચે આ જે સરકારી હોમિયોપેથિક કોલેજ જે છે એ બનવા જઈ રહી છે અને આનાથી બહુ બધા લોકોને ફાયદો થવાનો છે બરોબર છે અને આની અંદર જે છે હોસ્ટેલ પણ આ લોકો બનાવવાના છે એમાં પુરુષો માટે અલગ ગર્લ્સ માટે અલગ 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 શયન ગૃહોની પણ આયોજન છે બરોબર છે આઠ એકર વિસ્તારની અંદર આઠ એકર પ્લોટની અંદર બહુ મોટી આ કોલેજ બનશે અને આની સાથે સાથે તેઓ હોસ્પિટલ પણ બનાવવાના છે બરોબર છે આ તેથી આ કોલેજ જરૂરિયાતવાળા દર્દી માટે સસ્તા સારવાર વિકલ્પને પણ પ્રદાન કરશે કારણ કે આમાં એક હોસ્પિટલ પણ છે વાત કરીએ હોમિયોપેથીની તો પૂછી લે પરીક્ષામાં કે હોમિયોપેથીના ભગવાન કોણ છે મતલબ સ્થાપક કોણ છે અથવા તો પિતા કોણ છે તો સેમ્યુઅલ હેનેમેન તો સેમ્યુઅલ હેનેમેન જે છે હોમિયોપેથીના પિતા ગણવામાં આવે છે સત્તરસો પંચાવનથી અઢારસો ને તેતાલીસ સુધી તેઓ જીવ્યા હતા તાજેતરમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુર દ્વારા કયા શહેરમાં ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન પ્રોગ્રામ એટલે કે કીર્તિ પ્રોગ્રામનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ચંદીગઢ અમદાવાદ હૈદરાબાદ કે નવી દિલ્હી એસબીઆઈ બી લાઈક કરે તો કરે ક્યાં બોલે તો બોલે ક્યાં સાચી વાત છે એસબીઆઈ નો કાંઈ વાંક નથી ભાઈ તો બિચારા કે અમને તો દીધા તો અમે લીધા હે એમાં કેવું છે ગવર્મેન્ટ બિલ લઈને આવી હતી ગવર્મેન્ટે બિલ પસાર કર્યું હતું કે કોઈ પણ સંસ્થા અથવા તો કોઈ પણ વ્યક્તિ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા કોઈ પણ પાર્ટીને ફંડ આપશે તો એનું નામ જે છે એ જાહેર કરવામાં નહીં આવે આવું બિલની અંદર મેન્શન હતું અને બિલ પસાર કર્યું બરાબર છે સંસદ દ્વારા એટલે બધાને એવું હતું કે શ્યોરિટી છે આપણું નામ ઉજાગર નહીં થાય કારણ કે આમાં એક એંગલ તમે એવો પણ વિચારો ને નામ જાહેર કરવાની અંદર કે કોઈ વ્યક્તિએ પાંચસો કરોડ કોઈ પણ પાર્ટીને આપ્યા છે બરાબર બીજેપીને નહીં કોંગ્રેસને ટીએમસીને આપ્યા છે હાલો દાખલા તરીકે હલ્દીયા ગેસનું વચ્ચે નામ છે હલ્દીયા ગેસે ટીએમસીને આપ્યા છે કે ત્રણસો ચારસો કરોડ એવું કંઈ બરોબર હવે ધારો કે બંગાળની અંદર કદાચ આવતા ઇલેક્શનની અંદર બીજેપી ગવર્મેન્ટ આવી સત્તામાં તો પછી હલ્દીયા ગેસનો શું હાલત થાય બરાબર ને હવે કંપનીવાળા તો બિચારા ધંધે લાગી ગયા ને જેને જેને દીધા એ બધા તો ધંધે લાગી ગયા નહીં એ બધાનું બહાર પડી ગયું કોને કઈ પાર્ટીને કેટલા કરોડ રૂપિયા આપ્યા છે ગવર્મેન્ટ ચેન્જ થાય પછી કંપની શું સમજવાનું એમની પ્રાઇવેસીનું શું ચાલ જવાબ આવશે નવી દિલ્હી ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન બરાબર છે તો આ ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ખેલોનો કે ઇન્ડિયાનો આય રાઈઝિંગનો આર ટેલેન્ટનો ટીન આઈડેન્ટિફિકેશનનો આય એટલે કે કીર્તિ પ્રોગ્રામ તો કીર્તિ પ્રોગ્રામ તાજેતરની અંદર ચંદીગઢમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કીર્તિ પ્રોગ્રામનું બરાબર છે કોણે કર્યું છે અનુરાગસિંહ ઠાકુર દ્વારા કરવામાં આવ્યું છે બરાબર છે આ પ્રોગ્રામ જે છે શરૂ કરવામાં આવ્યો છે પ્રોગ્રામની વાત કરીએ તો રમતગમત અને અભ્યાસ એટલે મતલબ કે સ્ટડી અને સ્પોર્ટ્સ આ બંને વચ્ચે એક સંતુલન બનાવવા માટે આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેની અંદર નવ વર્ષથી અઢાર વર્ષની વયના પ્રતિભાશાળી એથ્લેટને ઓળખવાના છે આઈડેન્ટિફાય કરવાના છે કે ભાઈ આ છોકરો જે છે એ આને આપણે આ સ્પોર્ટ્સની અંદર ટ્રેનિંગ આપીને રમાડીએ તો આ ભવિષ્યમાં આપણને ઓલિમ્પિકમાં મેડલ લાવી દઈ શકે એમ છે અને એની ઉપર પછી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે બરાબર ટેલેન્ટ એસેસમેન્ટ કેન્દ્રો શરૂ કરવાના છે ને એમાં છોકરાઓને આવી રીતે પસંદ કરવાના છે અને વીસ લાખ જેટલા ટોટલ આવા છોકરાઓ છોકરીઓ દીકરા દીકરીઓ જે છે એમને પસંદ કરવાના છે નવ વર્ષથી અઢાર વર્ષની વચ્ચેનાને બરાબર દેશના ખૂણે ખૂણેથી આ પ્રતિભાઓને ભેગી કરીને આમને ટ્રેનિંગ આપવાની છે આમને પૈસા આપવાના છે ટોટલ આપણે અત્યારે દસ રમતને ટાર્ગેટ કર્યો છે તીરંદાજી એથ્લેટિક્સ બોક્સિંગ ફૂટબોલ હોકી કબડ્ડી ખોખો વોલીબોલ વેઇટ લિફ્ટિંગ કુસ્તી બરોબર આવી ટોટલ દસ રમત જે છે એની ઉપર આપણે ફોકસ રાખ્યું છે અને આ રમતના રમતવીરો ટોટલ ભારતમાંથી એમને ટ્રેનિંગ આપી અને ભવિષ્યની ઓલિમ્પિક્સ માટે તૈયાર કરવાના છે ચાલો તાજેતરમાં સમાચારમાં રહેલ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ ફાઈવ ની રેન્જ કેટલી છે અડતાલીસો કિલોમીટર પાંત્રીસો કિલોમીટર છ હજાર કિલોમીટર કે પિસ્તાલીસો કિલોમીટર જતીનભાઈ સી એનો રાવ સરસરનો લેક્ચર છે જ્ઞાન જીપીએસસી ઉપર સીએ નો લેકચર ક્યારે રાખશો સાહેબ બસ રાખી દઈએ હવે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ આ કેવું છે સીએ નો કોઈ આખો લેક્ચર રાખવાની કોઈ જરૂર છે નહીં એવું કન્ટેન્ટ છે નહીં સીએમાં સમજાવવા માટે બરાબર છે કે એની ઉપર એક લેક્ચર રાખવો પડે સીએ નોર્મલી પંદર વીસ મિનિટ સમજાવવાનો મુદ્દો છે બરાબર સીએ સાથે તમે જો એનઆરસીને જોઈને વાત કરો છો તો પછી તમારે ડિટેલની અંદર તમે એને આખું સમજાવી શકો બાકી સીએ કાંઈ છે જ નહીં સી એ એવું છે કે ભાઈ ભારતની અંદર જે ઓલરેડી બે હજાર ચૌદની પહેલાં પાકિસ્તાન અફઘાનિસ્તાન બરાબર છે અને બાંગ્લાદેશ આ ત્રણ દેશમાંથી જે મુસ્લિમ સિવાયના ધર્મના કોઈપણ વ્યક્તિ ધાર્મિક રીતે યાતના પામીને ભારતની અંદર આવ્યા છે તો એમને નાગરિકતા આપવાની છે બસ આટલું સી એ છે બીજું કાંઈ રોકેટ સાયન્સ છે જ નહીં સીએમાં આ બીજું કઈ રોકેટ સાયન્સ નથી સીએ ની અંદર આટલું જ છે આની અંદર પછી તમે એનઆરસી એડ કરો તો ઘણું બધું બને ચાલો જવાબ આવશે છ હજાર કિલોમીટર તો તાજેતરની અંદર ભારત દ્વારા દિવ્યાસ્ત્ર પ્રોગ્રામ અંતર્ગત અગ્નિ ફાઈવ મિસાઇલ જે છે એની સફળ ઉડાન જે છે એનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું આ મિસાઇલ ડિફેન્સ રિઝર્વ અને ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડિફેન્સ રિસર્ચ આવશે અહીંયા રિઝર્વની આવે રિસર્ચ આવશે બરાબર એટલે કે ડીઆરડીઓ તો આ મિસાઇલ ડીઆરડીઓ દ્વારા મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત વિકસાવવામાં આવ્યું છે અગ્નિ ફાઇવ મિસાઇલ છ હજાર કિલોમીટરથી પણ વધારે ક્ષમતા સાથે આ દુશ્મનોને નિશાન બનાવી શકે છે આની અંદર એક બહુ મસ્ત મજાની ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે આ ટેકનોલોજીનું નામ છે એમઆઈઆરવી ટેકનોલોજી એમઆઈઆરવી ટેકનોલોજી એટલે મલ્ટી ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી એન્ટ્રી વેહિકલ મતલબ આ મિસાઇલ અહીંયાથી નીકળી બરાબર અને અહીંયા ઉપર પગી પછી નીચે જે છે ને એ આવી રીતે નહીં પડે નીચે આની અંદર છે ને બહુ નાના નાના આના ઘટકો બની જાય છે બરાબર ને આ બધા પોતપોતાની રીતે અલગ અલગ ટાર્ગેટ ઉપર જૈન પડવા માટે સક્ષમ હશે આમ પડશે આમ પડશે એટલે તમે રડાર દ્વારા એકને મારી શકો બેને મારી શકો પણ એક બે તો જે છે એ બચી જ જાય તમારાથી અને તમને નુકસાન તો થવાનું એ થાય જ તે બરાબર આ ટેકનોલોજીને કહેવામાં આવે છે એમઆઈઆરવી ટેકનોલોજી અને આ પ્રોજેક્ટના ડાયરેક્ટર એક મહિલા છે ચાલો એમઆઈઆરવી ટેકનોલોજી વિશે આપણે વાત કરી સૌપ્રથમ વખત આ ટેકનોલોજી અમેરિકા દ્વારા ઓગણીસો સિત્તેરની અંદર વિકસાવવામાં આવી હતી વાત કરીએ અગ્નિફાઈવ મિસાઇલની તો આની નોર્મલ રેન્જ કિલોમીટર છે પણ આ વખતે જે આપણે એક્સપેરિમેન્ટ કર્યો એની જાહેરાત આપણે છ હજાર કિલોમીટરની કરી છે કે ભાઈ હજાર કિલોમીટર જવા માટે આ અમારી મિસાઇલ જે છે એ સક્ષમ છે અગ્નિફાઈ મિસાઇલની વાત કરીએ તો આ મિસાઇલ દોઢ ટન એટલે કે પંદરસો કિલોગ્રામ જુદીના પરમાણુ હથિયારો જે છે એ લઈ જવા માટે સક્ષમ છે બરાબર અગ્નિ વન થી અગ્નિ ફોર મિસાઈલ વાત કરીએ તો સાતસો કિલોમીટરથી લઈ અને પાંત્રીસો કિલોમીટર સુધી અગ્નિ મિસાઈલની પાંચ હજાર કિલોમીટર છ હજાર કિલોમીટર ચાલો તાજેતરમાં સમાચારમાં રહેલો ગોરસમ કોરા ઉત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મિઝોરમ કે મણિપુર હેતુ બિલ ક્યારનું પાસ થઈ ગયું છે હમણાં ગેઝેટેડ થયું છે ખાલી હા તો બિલ તો ગઈ વખતે પાસ થયું બે હજાર ઓગણીસ માં જ કરી નાખ્યું એમને હા તો ઇલેક્શન ની વાટે બેઠા થાય શાંતિથી ઇલેક્શન આવે ને એટલે પાસ હો બિલ તો ગઈ વખતે પાસ તો થઈ ગયું હતું બે હજાર ઓગણીસ માં ચાલો જવાબ શું આવશે મણિપુર બરાબર છે તો તાજેતરમાં અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં ગોરસમ કોરા ઉત્સવની ઉજવણી કરવામાં આવી આ ઉત્સવ ભારત અને ભૂટાન વચ્ચે કાયમી મિત્રતાના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે ગોરસમ કોરા ઉત્સવ કયા રાજ્યમાં અરુણાચલ પ્રદેશની અંદર ઉજવવામાં આવે છે અરુણાચલ પ્રદેશને બોર્ડર અડે છે ભૂટાનની બરાબર છે એટલે ભારત અને ભૂટાનની મિત્રતા તરીકે આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ગોરસમ કોરા ઉત્સવ એ ભારત અને ભૂટાન વચ્ચે સ્થાયી મિત્રતાની ઉજવણી છે આ વર્ષનો કાર્યક્રમ પ્રદેશની સાંસ્કૃતિક સમૃદ્ધિને ઉજાગર કરે છે અને આનું આયોજન સાતથી લઈને દસમી માર્ચ સુધી કરવામાં આવ્યું હતું આ ઉત્સવની અંદર પદ્મશ્રી થેન્કસે રીનપોચીની આગેવાનીમાં બરોબર છે મહાનુભાવની આગેવાનીની અંદર આ ઉત્સવ જે છે એ સંપન્ન કરવામાં આવ્યો હતો ગોરસમ કોરા ઉત્સવની અંદર જે અત્યારે ચૌદમાં દલાયલામાં છે બરોબર જે હાલમાં ભારતની અંદર રહે છે એ દલાઈલામા દ્વારા એક વૃક્ષ વાવવામાં આવ્યું હતું ખિન્જે માને પવિત્ર વૃક્ષ બરોબર તો આ ખિન્જે માને પવિત્ર વૃક્ષની પ્રાર્થના પણ આ ઉત્સવની અંદર કરવામાં આવે છે ચાલો ગોરસમ કોરા ઉત્સવ જે છે આની અંદર ચાલીસ નાગરિકોએ ભારતના ચાલીસ નાગરિકોએ ભાગ લીધો હતો પ્લસ આ વખતની આની થીમ હતી ઝીરો વેસ્ટ ફેસ્ટિવલ મતલબ આ ઉત્સવના લીધે કોઈપણ પ્રકારનો કચરો અથવા તો એ પ્રકારનું કોઈ પર્યાવરણને નુકસાન એવું કાંઈ થવું જોઈએ નહીં તો ઝીરો વેસ્ટ ફેસ્ટિવલની થીમ ઉપર આ ઉત્સવનું આયોજન થયું હતું તાજેતરમાં કઈ ફિલ્મ દ્વારા છન્નુમાં ઓસ્કાર એવોર્ડ સમારોહમાં સાત એવોર્ડ જીતવામાં આવ્યા ओपन हायमर आर 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 ध झोन ऑफ इंटरेस्ट मध्ये एक पण नाही तू तु मणिपुर ना ना चलो छन्नु मेड समारोह क्या फिल्में सात एवॉर्ड जीता

બરાબર છે ઓસ્કાર મળ્યા અને એક બે નહીં કેટલા મેળ્યા ટોટલ સાત એવોર્ડ મળ્યા કેટલા સાત એવોર્ડ ઓપન આઇમર મૂવીને સાત ઓસ્કાર એવોર્ડ મળ્યા છે બરાબર જોઈ લઈએ આ વખતના ઓસ્કાર એવોર્ડ તો બેસ્ટ ફીચર ફિલ્મ ઓપન આઇમર બેસ્ટ મેલ એક્ટર કિલિયન મર્ફી ઓપન આઇમર બેસ્ટ મેલ એક્ટર ઇન સપોર્ટિંગ રોલ રોબર્ટ ડાવની જુનિયર ઓપન આઇમર બેસ્ટ એક્ટ્રેસ ઇમા સ્ટોન પુઅર થિંગ્સ માટે બેસ્ટ એક્ટ્રેસ સપોર્ટિંગ રોલમાં તો કે ડિવાઈન રેનફોલ ધ હોલ્ડ ઓવર્સ માટે બેસ્ટ ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલન ઓપન હાઇમર માટે બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ ધ બોય એન્ડ ધ હેરોન બેસ્ટ સ્ક્રીન પે અમેરિકન ફિક્શન બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીન પે એનાટોમી ઓફ અ ફોલ બેસ્ટ સિનેમેટોગ્રાફી ઓપન હાઇમર બેસ્ટ કોસ્ટ્યુમ પુઅર થિંગ્સને મળ્યો છે બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ટ્વેન્ટી ડેઝ ઇન મારીપુલ બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ ધ લાસ્ટ રિપેર શોપ બેસ્ટ ફિલ્મ એડિટિંગ ઓપન હાઇમર બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ બરાબર ધ ઝોન ઓફ ઇન્ટરેસ્ટ બ્રિટિશ મૂવી છે એને મળ્યો છે તો આ હતા આ વખતના ઓસ્કાર એવોર્ડ્સ ચાલો તાજેતરમાં જસ્ટિસ સત્યનંદ સત્યેન્દ્ર કુમાર સિંહને કયા રાજ્યના લોકાયુક્ત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જસ્ટિસ સત્યેન્દ્રનાથ સિંહ સત્યેન્દ્ર કુમાર સિંહ ગુજરાતના મધ્યપ્રદેશના મહારાષ્ટ્રના કે રાજસ્થાનના ઓપન આઈમર એવી મૂવી છે તમે જુઓ ને એટલે તમને ઊંઘ આવી જ જાય જે વિદ્યાર્થીઓને એવી તકલીફ ઘણા વિદ્યાર્થી રહેતી હોય બરાબર છે કે તમને રાતે ઊંઘ ન આવે દસ વાગ્યામાં ઊંઘ ન આવે બાર વાગ્યામાં ઊંઘ ન આવે ઘણાને મોડી ઊંઘ આવતી હોય બે વાગ્યે ત્રણ વાગે ચાર વાગે ઊંઘ આવતી હોય બરાબર છે તો જેને બહુ ઊંઘ આવતી હોય ને એમના માટે આ મૂવી બનાવ્યું છે ઓપન આઈ બરાબર એકવાર જોવાનું ચાલુ કરો એટલે લગભગ અડધી કલાક તમે માઇન્ડ ખેંચી અડધી કલાકમાં તમને ઊંઘ મસ્ત મજાની આવી જાય તમે નસકોરા બોલાવતા હોય એટલે જેને જેને આવી પ્રોબ્લેમ છે ડાઉનલોડ કરી લેજો ચાલો જવાબ આવશે મધ્યપ્રદેશ તો તાજેતરની અંદર જસ્ટિસ સત્યેન્દ્રકુમાર સિંહની નિયુક્તિ કરવામાં આવી છે મધ્યપ્રદેશના લોકાયુક્ત તરીકે અને અમને શપથ ત્યાંના રાજ્યપાલ જે છે મંગુભાઈ પટેલ બરાબર છે મંગુભાઈ પટેલ દ્વારા અમને શપથ લેવડાવવામાં આવ્યા છે અને આ લોકાયુક્ત એન કે ગુપ્તાનું સ્થાન લે છે તો પહેલાં મધ્યપ્રદેશના લોકાયુક્ત હતા એન કે ગુપ્તા એમની જગ્યાએ હવે નવા આવ્યા છે જસ્ટિસ સત્યેન્દ્ર કુમાર સિંહ ચાલો જસ્ટિસ સત્યેન્દ્ર કુમાર સિંહ પ્રિન્સિપલ રજિસ્ટ્રાર સહિત હાઈકોર્ટની અંદર મહત્વપૂર્ણ પદ ઉપર રહેલા છે ભોપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એડીજીના પદ ઉપર પણ તેઓ રહેલા છે વાત કરીએ લોકાયુક્તની તો ફેબ્રુઆરી ઓગણીસો બ્યાસીમાં મધ્યપ્રદેશ લોકાયુક્ત સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી અને આની સ્થાપના મધ્યપ્રદેશ લોકાયુક્ત અને અપલોકાયુક્ત અધિનિયમ ઓગણીસો અંતર્ગત કરવામાં આવી હતી ત્યારથી તેઓ લોકાયુક્તની નિયુક્તિ કરે છે તાજેતરમાં સમાચારમાં રહેલ લાતુર શહેર કયા રાજ્યમાં આવેલું છે કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ કે મહારાષ્ટ્ર હા સર મેં જ્યારથી બેચ લીધી ત્યારથી નીંદર જ નથી આવતી ધર્મેશ ટેકા પડ્યા આ તો હું હોય ને તો આ પિક્ચર જોઈ નાખવાની અક્ષય એ તો મારી પ્રોબ્લેમ છે નવ વાગે ઊંઘ ચડી જાય એટલે સવારમાં ઉઠીને વાંચવું પડે મારે વાહ માયકાલાલ વાહ સર મારે તો ટેલરમાં જ ઊંઘ આવી ગઈ તો તમે હોશિયાર કહેવાય ચાલો તો લાતુર તો બધાને ખબર જ છે મહારાષ્ટ્રની અંદર આવ્યું છે લાતુર શહેર બરાબર છે તો મહારાષ્ટ્રના લાતુર શહેરમાં શું થયું તો કે મોદી સાહેબે ઉદઘાટન કર્યું શેનું તો કે મરાઠવાડા રેલ કોચ ફેક્ટરીનું ઉદઘાટન કર્યું મતલબ કે હવે અહીંયા વંદે ભારત ટ્રેનો જે છે અહીંયા પણ બંધ છે બરાબર તો મહારાષ્ટ્રના લાતુર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મરાઠવાડા રેલ કોચ ફેક્ટરીનું ઉદઘાટન કરવામાં આવ્યું અને અહીંયા વંદે ભારત ટ્રેનના સેટ બનશે બરાબર વડાપ્રધાને મહારાષ્ટ્રમાં વિવિધ પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કર્યું આની સાથે સાથે જેમ કે લોકમાન્ય તિલક ટર્મિનલનું ઉદઘાટન કર્યું મનમાડા નાસિક ખાતે ઉદઘાટન કર્યું પીપરી સોલાપુર નાગભીર ખાતે પાંચ ગુણવત્તાયુક્ત જેનરિક દવા માટેના કેન્દ્રો પણ આની અંદર શરૂ કરવામાં આવ્યા બરાબર છે પછી બડનેરા અને વેગન રિપેર વર્કશોપ અને પુણેમાં વંદે ભારત ચેર કાર મેન્ટેનન્સ વર્કશોપનું પણ ઉદઘાટન કર્યું તો આ બધા ઉદઘાટન મોદી સાહેબે કર્યા વાત કરીએ મરાઠવાડા રેલ કોચ ફેક્ટરી વિશે જે મેઇન ઉદઘાટન છે બરાબર તો આ ફેક્ટરી જે છે કઈ કંપની અંતર્ગત આવશે તો કે રેલ વિકાસ નિગમ લિમિટેડ અંતર્ગત આવશે બરાબર ને આ ફેક્ટરી હવેથી વંદે ભારત ટ્રેનના કોચ બનાવશે મતલબ ડબ્બા બનાવશે અને ટોટલ કેટલી વંદે ભારત ટ્રેનના ડબ્બા બનાવશે તો ટોટલ સોળ વંદે ભારત ટ્રેનના ડબ્બા ભવિષ્યની અંદર આ ફેક્ટરી બનાવશે અને પછી ભવિષ્યમાં બીજા ઓર્ડર મળશે તો વધારે પણ બનાવશે ચાલો અને આ ટ્રેનો કયા વર્ષથી કયા વર્ષમાં બનશે તો કે બે હજાર છવ્વીસ અને બે હજાર ત્રીસની વચ્ચે રેલવેને આ ટ્રેન બનાવીને પહોંચાડશે અને શરૂઆત જે છે બે હજાર પચીસથી કરી દેશે બે હજાર પચીસમાં એક પ્રોટોટાઇપ બનાવીને આપી દેશે પછી છવ્વીસથી ત્રીસની અંદર એનું ઉત્પાદન થશે ચાલો સમાચારમાં રહેલ સેવા કવાયત ભારત શક્તિનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન કે ગુજરાત ચાલો ભાઈ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન કે ગુજરાત ચાલો પેલા જવાબ આવશે રાજસ્થાન બરાબર છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીસ થી વધુ દેશોના વિદેશ પ્રતિનિધિઓ સાથે રાજસ્થાનના પોખરણમાં ત્રિસેવા કવાયત ભારત શક્તિના સાક્ષી બિનાતા તો રાજસ્થાનની અંદર પોખરણ વિસ્તાર આવેલો છે પધારો મારે દેશ બરોબર જેસલમેર આવ્યું ને જેસલમેરની બાજુમાં આવ્યું આ પોખરણ વિસ્તાર જેસલમેર ડિસ્ટ્રિક લાગુ પડે બરાબર છે તો પોખરણ વિસ્તારની અંદર ત્રિસેવા કવાયતનું આયોજન ચાલી રહ્યું છે આની અંદર આપણે સ્વદેશી શસ્ત્ર આપણી પાસે જેટલા પણ છે એ બધા આની અંદર ફોડી રહ્યા છે અને બીજા દેશોને દેખાડી રહ્યા છે જો આવા અત્યારે અમારી પાસે છે તમારે ખરીદવા હોય તો બોલો અત્યારે અમે વેચી રહ્યા છીએ આ ત્રિસેવા કવાયતનું આયોજન ભારતીય સેના એટલે કે ઇન્ડિયન આર્મી દ્વારા કરવામાં આવે છે આની અંદર ત્રણેય ઇન્ડિયન આર્મી ઇન્ડિયન એરફોર્સ ને ઇન્ડિયન નેવી ત્રણેના ટોચના કમાન્ડરો પણ આની અંદર હાજર રહ્યા હતા વત્તા મોદી સાહેબે હાજર હતા અને ત્રીસ દેશના પ્રતિનિધિ પણ આવ્યા હતા આની અંદર તેજસ વિમાન જે છે એનું એક્સિડન્ટ થયું હતું એટલે આ કવાયત ખૂબ મહત્વપૂર્ણ કવાયત બની જાય છે ચાલો વાત કરી લઈએ આપણે હવે ડિફેન્સની વાત આવી તો આપણા સીડીએસ કોણ છે તો જનરલ અનિલ ચૌહાણ આર્મીના ચીફ છે જનરલ મનોજ પાંડે નેવીના ચીફ છે એડમિરલ આર હરિકુમાર અને ચીફ ઓફ ધ એર સ્ટાફ એટલે કે એરફોર્સના ચીફ છે વિવેકરામ ચૌધરી ચાલો તાજેતરમાં સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સીપરી દ્વારા બહાર પાડવામાં આવેલ રિપોર્ટ મુજબ કયો દેશ વિશ્વનો ટોચનો શસ્ત્ર આયાતકાર દેશ બન્યો છે ચીન ભારત શ્રીલંકા જાપાન આગળના કીર્તિ પ્રશ્નમાં હા કીર્તિ પ્રશ્નની અંદર ચંદીગઢ આવે દિલ્હી હતું ને લગભગ તો હા ચંદીગઢ જવાબ આવશે તમે લાયક ઓછી કરો ને એટલે આવું થાય તમારે ટાણે લાઈક કરી નાખવાની વિડીયોમાં ચાલ જવાબ શું આવશે ભારત બરાબર છે તો તાજેતરમાં વિશ્વનો ટોચનો શસ્ત્ર આયાતકાર દેશ કયો બન્યો છે તો ભારત ભારત વિશ્વનો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ મતલબ આપણે સૌથી વધારે દેશ દેશની અંદર શસ્ત્રો હથિયારો જે છે ઇમ્પોર્ટ કરીએ છીએ બીજા દેશ પાસેથી હથિયારો આપણે ખરીદીએ છીએ બરાબર છે આવું તાજેતરમાં સિપ્રી નામની સંસ્થા છે સ્ટોક ઓમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ નામની સંસ્થાએ રિપોર્ટ બહાર પાડ્યો છે ભારતની વાત કરીએ તો બે હજાર ચૌદથી અઢાર અને બે હજાર ઓગણીસથી ત્રેવીસ વચ્ચે ભારતની જે આ જે શસ્ત્રોની આયાત છે જરૂરિયાત છે એ ચાર પોઈન્ટ સાત ટકા વધી છે વાત કરીએ તો ભારતની હથિયારોના સપ્લાયરની તો રશિયા હજી ભારતનું મેઇન હથિયારોનું સપ્લાયર છે પણ આ વખતે એની અંદર ખૂબ ઘટાડો થયો છે બરાબર છે દર વખતે રશિયા પચાસ ટકાથી વધારે હથિયારો આપણને મોકલે છે પણ આ વખતે એ ટકાવારી હવે છત્રીસ થઈ ગઈ છે આ વખતે માત્ર છત્રીસ ટકા હથિયારો આપણે રશિયા પાસેથી લીધા છે મોટા ભાગના બીજા હથિયારો આપણે રશિયા અમેરિકા પાસે લીધા છે બરાબર છે તો પહેલી વખત એવું બન્યું છે ઓગણીસો સાહીઠ ચોસઠ પછીથી છેલ્લા પચાસ સાહીઠ વર્ષમાં કે આપણે પચાસ ટકા હથિયારોથી ઓછું રશિયા આવી ગયું હોય મતલબ આપણે સો રૂપિયાના હથિયાર લઈએ ને તો એમાંથી પચાસ બાવન રૂપિયાના તો ખાલી રશિયા પાસેથી લઈએ આ વખતે આંકડો ઘટી ગયો છે હવે માત્ર છત્રીસ રૂપિયાના હથિયાર જ આપણે રશિયા પાસેથી લીધા છે સિપરીના રિપોર્ટ અનુસાર બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસમાં આયાત કરાયેલ કુલ હથિયારોમાંથી લગભગ પંચાવન ટકા શસ્ત્રો જે છે એ અમેરિકાએ પૂરા પાડ્યા છે આખા વિશ્વને બરોબર છે વધુમાં રિપોર્ટ મુજબ જાપાનની શસ્ત્રોની આયાતમાં એકસો પંચાવન ટકાનો વધારો થયો છે તો જાપાન આ બહુ મોટો વધારો કહેવાય નોર્મલી ત્રણ ટકા પાંચ ટકા દસ ટકા આવો વધારો હોય આની અંદર એબ નોર્મલ વધારો થયો છે બરોબર છે જાપાને આ વખતે નક્કી કર્યું છે કે અમારે અમેરિકાના ભરોસે રહેવું નથી અમારી આર્મી ફરીથી પાછી અમારે ઊભી કરવી છે અને અમારે પોતાની રીતે સેલ્ફ સફિશિયન્ટ બનવું છે ડિફેન્સની બાબતમાં એટલે આ વખતે રશિયાએ બહુ મોટું ડિફેન્સ બજેટ પણ જાહેર કર્યું હતું અને એકસો પંચાવન ટકા શસ્ત્રોની આયાત જે છે એને વધારી છે દક્ષિણ કોરિયાએ છ પોઈન્ટ પાંચ ટકાનો પોતાના હથિયારોની અંદર વધારો કર્યો છે ઇમ્પોર્ટની અંદર ચીને ઘટાડ્યો છે ચીને પોતાના હથિયારો જે છે એની આયાતમાં ચુમ્માલીસ ટકાનો ઘટાડો કર્યો છે હડેલ પાકિસ્તાન દ્વારા બરાબર છે બ્યાસી ટકા હથિયાર જે છે ચીન પાસેથી લેવામાં આવે છે અને પાકિસ્તાને પણ તેતાલીસ ટકા જેવો હથિયારોની આયાતમાં વધારો કર્યો છે અને એ બધા હથિયાર પાકિસ્તાન પાછું ચીન પાસેથી જ લે છે બ્યાસી ટકા હથિયાર ચીન પાસેથી લે ટોટલ ચાઇનાનો માલ ભરીને બેઠા છે બંદૂકું ફૂટવા જ નથી આમને લખવું જ લખી રાખજો વાત કરીએ સીપરીની જેને આ રિપોર્ટ બહાર પાડ્યો ઓગણીસો છાસઠમાં રચના થઈ હતી એક સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને આ યુદ્ધ યુદ્ધ સામગ્રી શસ્ત્ર નિયંત્રણ નિઃશસ્ત્રીકરણ આ બધા ક્ષેત્રની અંદર રિસર્ચ પબ્લિશ કરે છે આ રિસર્ચ કરે ને પછી એ દુનિયા સમક્ષ રજૂ કરે આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો હેડક્વાર્ટર આનું આવ્યું છે સ્ટોક ખાતે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ઇન્ટર ગવર્મેન્ટલ ફ્રેમવર્ક એગ્રીમેન્ટને એક્સ પોસ્ટ ફેક્ટો મંજૂરી આપવામાં આવી છે

ચાલો જવાબ શું આવશે યુનાઇટેડ આરબ અમીરાત બરાબર છે તો તાજેતરની અંદર ભારત દ્વારા જે ઇન્ટર ગવર્મેન્ટલ ફ્રેમવર્ક એગ્રીમેન્ટ યુએઈ સાથે કરવામાં આવ્યા હતા એને એક્સ પોસ્ટ ફેક્ટો મંજૂરી આપી દેવામાં આવી છે ભારત સરકાર અને યુએઈ સરકાર વચ્ચે આયોજિત ઉચ્ચ સ્તરીય મુલાકાત દરમિયાન આ હસ્તાક્ષર જે છે એ કરવામાં આવ્યા હતા બરાબર આ કરારથી શું મહત્ત્વ છે આ કરારથી કયા ક્ષેત્રમાં ફેર પડશે તો કે જે બંદર છે બરાબર છે મતલબ પોર્ટ્સ જે દરિયાઈ અને લોજિસ્ટિક ક્ષેત્રો છે આ બંનેની અંદર ભારત અને યુએ એકબીજાને સહકાર આપવાનું છે ભારત દ્વારા આ ઇન્ટર ગવર્મેન્ટલ ફ્રેમવર્ક એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે એનું મેઇન રીઝન છે કે ભારતમાંથી યુએ યુરોપ સુધી એક આપણે આખો રસ્તો બનાવવાનો છે અને આને નામ આપવામાં આવ્યું છે ભારત મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર તો આ જે આખો કોરિડોર છે એ ભારતથી થશે યુએઈ જશે યુએથી પછી સાઉદી અરેબિયા પછી રિયાદ બરોબર છે ત્યાંથી ઇઝરાયલ અને ત્યાંથી યુરોપના દેશોની અંદર આ રસ્તો જવાનો છે બરાબર છે તો એના રસ્તામાં ભારત અને યુએ બંને આવે છે તો આ બંને ભેગા મળીને સહકાર ઉપર હસ્તાક્ષર કરી દીધા છે તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા ભારત અને કયા દેશ વચ્ચે ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં કરાર ઉપર હસ્તાક્ષર કરવાને મંજૂરી આપવામાં આવી છે શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ અને ભૂટાન તો ભારતે કયા દેશ સાથે ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે સર આ પંચ્યાસી ટકા પબ્લિક કોણ છે જેને ભારતમાં ડિક્ટેટરશીપ જોઈએ છે તો કોઈને ના જોતી હોય તો નોર્મલી હોય ટાઈપના અમેરિકન સંસ્થાઓ છે એમની મજા આવી રીતે આંકડાઓની રિપોર્ટ બહાર પાડે આપણે અહીંયા સર્વે કરી લઈએ લાલો ભાઈ ભારતની અંદર તાનાશાહી ચાલે તો કોઈને ગમે અને તમારો પોતપોતાનો એકદો વ્યૂ મૂકી દો તો ખાલી એક મિનિટ માટે ભાઈ ભારતની અંદર તાનાશાહી હોય તો તમને મજા આવે કે ના મજા આવે યસ ઓર નો આવું લખી દઉં તાનાશાહી જોઈ છે તમારે જેને જોઈ યસ લખો નો જોઈ ન લખો ચાલો હમણાં જુઓ હમણાં સર્વે થઈ જાય સેમ્પલ સાઈઝ બસો ચોપન જો બધા નો કહે છે કોઈ હા નથી કહેતો કોઈ ના ગમે આપણે એક તો મોઢેથી મુફટ પબ્લિક છીએ મજા આવે એમ બોલવા જોઈએ મજા આવે એમ કરવા જોઈએ આપણને તાનાશાહી સહન થાય ના થાય ચાણક્ય સિરીઝનો બહુ મોટો બહુ મસ્ત ડાયલોગ છે મારો ફેવરેટ ડાયલોગ છે બરાબર એવું કહે છે કે જન્મ મરણથી પણ મુક્તિ મેળવવાની ઈચ્છા રાખતી આ પ્રજા શું કોઈની ગુલામી સહન કરશે જન્મ મરણથી પણ આમને મુક્તિ જોઈ છે એની ગુલામી પણ આ પ્રજા સહન નથી કરતી તો આ બીજા કોઈની ગુલામી સહન કરશે

ભૂટાનની સંસ્થા છે ભૂટાન ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી અને ભારતની સંસ્થા છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એફ એસ એસ એ આઈ અને બી એફડી આ બંને સંસ્થાઓએ ભેગા મળી અને ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં કરા હસ્તાક્ષર કર્યા છે મતલબ આપણે એમને ખાદ્ય સુરક્ષા કરવા માટેનું બધું આયોજન આપશું બધું અનાજ આપશું અને અનાજ સાચવવાની રીતો સમજાવશું બરાબર આ કરારના ભાગરૂપે ભારતમાંથી ઉત્પાદનોની નિકાસ સમયે એફએસએસઆઈ જે છે એ નિર્ધારિત જરૂરિયાતોનું પાલન કરવાના પુરાવા તરીકે આરોગ્યનું પ્રમાણપત્ર જારી કરશે બરાબર વાત કરીએ એફ એસએસઆઈની તો આની સ્થાપના બે હજાર આઠમાં થઈ હતી બરાબર છે મુખ્ય મથક આનું નવી દિલ્હી ખાતે આવેલું છે અને આના અધ્યક્ષ જે છે એમનું નામ છે ગંજી કમલાજી રાવ ગંજી કમલા રાવ એ આના અધ્યક્ષ છે આ સંસ્થા કામ શું કરે તો કે ખાદ્ય વ્યવસાયોને લાયસન્સ આપે પ્રમાણપત્ર આપે ખાદ્ય સુરક્ષા માટે દેશવ્યાપી માહિતી નેટવર્કની સ્થાપના કરે સરકારને નીતિ બનાવવામાં સલાહ આપે ખાદ્ય સુરક્ષા અને ખાદ્ય ધોરણો અંગે સામાન્ય જાગૃતિ લોકોની અંદર ફેલાવે ખાદ્ય વ્યવસાય પ્રયોગશાળાઓ માટે કાર્યવાહી અને માર્ગદર્શિકા સ્થાપિત કરે તો આ બધા કામ જે છે એફ એસ એસ એ આઈ દ્વારા કરવામાં આવે છે આના માળખાની વાત કરીએ તો આના માળખામાં એક અધ્યક્ષ હોય છે બાવીસ સભ્ય હોય છે જેમાં એક તૃતીયાંશ મહિલા હોય કારણ કે ખાવા પીવાની બાબતો સાથે મહિલાઓને વધારે જોઈને જોડવામાં આવે છે એફએસએસઆઈના અધ્યક્ષની નિમણૂક ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે તો એક અધ્યક્ષ અને બાવી સભ્ય હોય છે ચાલો પેલો તાજેતરમાં મારુતિ સુઝુકી દ્વારા કયા રાજ્યમાં સ્થિત હાંસલપુર પ્લાન્ટમાં ભારતનો પ્રથમ ઇન પ્લાન્ટ રેલવે સાઇડિંગ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે રાજસ્થાન પંજાબ હરિયાણા કે ગુજરાત કટારા મનોજ કુમાર ચાલો જવાબ શું આવશે જવાબ આવશે ગુજરાત બરાબર છે તો તાજેતરમાં મારુતિ સુઝુકી દ્વારા ગુજરાતની અંદર જે આમનો અમદાવાદની બાજુમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટની અંદર બેચરાજીની બાજુમાં બરાબર છે વિરમ ગામની પાસે એક પ્લાન્ટ આવેલો છે હાંસલપુર પ્લાન્ટ મારુતિ સુઝુકીનો બહુ મોટો પ્લાન્ટ છે બરાબર આ પ્લાન્ટની અંદર ભારતના પ્રથમ ઇન પ્લાન્ટ રેલવે સાઇડિંગ પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો છે જે અંતર્ગત રેલવે અહીંયા પ્લાન્ટ સુધી આવશે બરાબર છે ને એની અંદર આ લોકો જે કાર મેન્યુફેક્ચર કરે એને લગાવી દેશે એટલે રેલવે દ્વારા ભારતની અંદર જે ખૂણામાં એમને કાર પહોંચાડવી હોય ત્યાં પહોંચાડી દેશે પહેલાં શું કરતા બાય ટ્રક મોકલતા કારને જેથી કરીને બહુ બધા ટ્રક દ્વારા બહુ બધું ડીઝલ બગડતું આમને મોંઘું પડતું પર્યાવરણને નુકસાન થતું હવે આ લોકોને આપણે રેલવે દ્વારા સુવિધા આપી દીધી છે કે તમારે સીધું રેલવેમાં જ ચડાવી દેવાનું પ્લાન્ટ સુધી રેલવે આવશે બરાબર માલગાડી આવશે ને એમાં જ તમારે ચઢાવી દેવાની સીધી તમારી કાર બરાબર એટલે તમે કહેશો ત્યાં પહોંચાડી દેશો હવેથી બાય રોડને બદલે બાય ટ્રેન વિવિધ ભાગોની અંદર ટ્રેનો મોકલી શકાશે ત્રણ લાખ કાર હવે ગુડ્સ ટ્રેન દ્વારા એટલે કે માલગાડી દ્વારા અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવશે આ પ્લાન્ટની કેપેસિટી સાત લાખ પચાસ હજાર કાર દર વર્ષે બનાવવાની છે બરાબર અને આ પ્રોજેક્ટ જે થયો એની અંદર નવસો છોતેર રૂપિયા છોતેર કરોડનો ખર્ચો થયો રેલવેને ત્યાં ઠેઠ પ્લાન્ટ સુધી લઈ જવા માટે અગાઉ પચાસ હજાર ટ્રક જે છે એની ટ્રીપ લગાડતા હતા લોકો જેમાં સાડા ત્રણ કરોડ લીટર ડીઝલ જે છે એ બગડતું હતું બરોબર છે ને આનાથી પર્યાવરણને સોળસો પચાસ ટન કાર્બન ઉત્સર્જન થતું હતું જે હવેથી નહીં થાય આથી પર્યાવરણને બહુ મોટો ફાયદો રહેશે આ લોકોને આર્થિક ફાયદો પણ રહેશે ચાલો તાજેતરમાં સમાચારમાં રહેલ નુમાલીગઢ રિફાઈનરી લિમિટેડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી ઓગણીસો છ ઓગણીસો એક ઓગણીસો તેત્રી ઓગણીસો ચોપન નુમાલીગઢ રિફાઈનરી લિમિટેડ આની સ્થાપના કયા વર્ષમાં થઈ ભાઈ ચાલો જવાબ આવશે ઓગણીસો તેત્રીસ બરાબર છે ચાલો તો નુમાલીગઢ રિફાઈનરી લિમિટેડની સ્થાપના આમાં આવશે ઓગણીસો ને ત્રાણું બરાબર જવાબ આવશે ઓરિજિનલમાં ઓગણીસો ત્રાણું તો પ્રથમ વિદેશી ઓફિસ ઢાંકામાં ખોલી છે ભારતની નુમાલીગઢ રિફાઈનરી લિમિટેડ દ્વારા તેની પ્રથમ વિદેશી ઓફિસ જે છે એ ઢાંકાની અંદર ખોલવામાં આવી છે આ ઓફિસ કંપની માટે સંપર્ક કાર્યાલય તરીકે કામ કરશે તો હમણાં હમણાં શું થયું ભારતે એક પાઇપલાઇન ભારતમાંથી કાઢી અને

બરાબર છે તો આ ડીઝલ કોણ વેચી રહ્યું છે ભારત તરફથી તો આ નુમાલીગઢ રિફાઇનરી જ વેચી રહી છે આથી હવે ત્યાં ડીઝલ વેચતા હોય તો કદાચ કોઈક દિવસ પાઇપ બાઇપ બંધ થઈ જાય અંદર ઉંધેડા બુંદેડા આવી જાય કે કચરો ફસાઈ જાય તો કોનો સંપર્ક કરવો તો આના માટે એક તમારે સંપર્ક કરવા માટે એક સંપર્ક કાર્યાલય તો હોવું જોઈએ એટલે રુમાલીગઢ રિફાઇનરીએ પોતાનું એક સંપર્ક કાર્યાલય ઢાંકાની અંદર ખો ખોલ્યું છે જેથી કરીને આ જે ફ્રેન્ડશીપ પાઇપલાઈન છે આ પ્રોજેક્ટ સરળતાથી ચાલી શકે બરાબર છે ચાલો તાજેતરમાં કોને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે રાહુલસિંહ નિધિ છિબર આર કે મિત્તલ કે ઉપર્યુક્તમાંથી એક પણ નહીં તો જવાબ આવશે ભાઈ રાહુલ સિંહ તો તાજેતરની અંદર રાહુલ સિંહ જે છે એમને સીબીએસઈના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે બરાબર છે સીબીએસઈનું ફૂલ ફોર્મ થાય સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અગાઉ નિધિ છીબર આના અધ્યક્ષ હતા પછી નિધિ છીબરની બદલી થઈ ગઈ નીતિ આયોગમાં સલાહકાર બનાવી દીધા એટલે જગ્યા ખાલી પડી એટલે રાહુલ સિંહ જે છે આમને સીબીએસઈના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે બિહાર કેડરના આઈ અધિકારી છે રાહુલ સિંહ વાત કરીએ સીબીએસસીની તો સીબીએસઇ જે છે ભારતમાં શાળા શિક્ષણનું મુખ્ય બોર્ડ છે સીબીએસઈ નીચે બહુ બધી સંસ્થાઓ આવેલી છે જેમ કે કેન્દ્રીય વિદ્યાલય સરકારી શાળાઓ સ્વતંત્ર શાળાઓ જવાહર નવોદય વિદ્યાલય સેન્ટ્રલ બેટિયન શાળાઓ આ બધી શાળાઓ સીબીએસઈ બોર્ડ અંતર્ગત આવે છે સીબીએસઇનું સૂત્ર શું છે તો કે અસત્યમાં સદગમયા હે પ્રભુ અમને અસત્યમાંથી સત્ય તરફ દોરી જાય આવું સીબીએસઈનું ધ્યેય વાક્ય છે

જેન્ડર ઇન ઇક્વાલિટી ઇન્ડેક્સ બે હજાર ને બાવીસ પ્રકાશિત કરવામાં આવ્યો ઘણા કહે છે બે હજાર ચોવીસ હશે નહીં બે હજાર બાવીસ જ છે હો તો જેન્ડર ઇન ઇક્વાલિટી ઇન્ડેક્સ બે હજાર ને બાવીસ ખાસ યાદ રાખજો બે હજાર બાવીસ તાજેતરની અંદર લોન્ચ કરવામાં આવ્યો જેમાં એકસો ત્રાણું દેશમાંથી ભારતનો ક્રમ એકસો આઠમો છે ઝીરો પોઈન્ટ સાડત્રીસ આપણો સ્કોર થયો આપણને રેન્ક મળ્યો છે બરાબર છે ગયા વર્ષે આપણો રેન્ક એકસો બાવીસમાં હતો અને બે હજાર ચૌદમાં આપણો રેન્ક એકસો સત્યાવીસમાં હતો એટલે ક્રમની અંદર આપણે આ રેન્ક ઇન્ડેક્સની અંદર સુધારા ઉપરથી સારા નંબર આપણે આવી રહ્યા છે આ વખતે આપણો રેન્ક એકસો ને છે વાત કરીએ જેન્ડર ઇન ઇક્વાલિટી ઇન્ડેક્સની તો આમાં ત્રણ જે છે એ પેરામીટરના આધારે રેન્ક અપાય છે એક છે પ્રજનન સ્વાસ્થ્ય બીજું છે સશક્તિકરણ અને ત્રીજું છે મજૂર બજાર આ ત્રણ પેરામીટરના આધારે આપણને રેન્ક મળે છે કોણ રેન્ક આપે છે તો રેન્ક આપે છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આની વાત કરીએ તો આ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામની સ્થાપના ઓગણીસો છાસઠમાં થઈ હતી ન્યૂયોર્કમાં આનું હેડક્વાર્ટર આવેલું છે અને આના દ્વારા બહુ બધા ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે જેમ કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ ઇન એડજસ્ટેડ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જેન્ડર ઇન ઇન્ડેક્સ જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પ્લેનેટરી પ્રેશર એડજસ્ટલ નોર્મ દ્વારા સૌરાષ્ટ્ર કર્ણાટક મુંબઈ કે બરોડા સર ગયા વીકનું કરંટ કેમ આવ્યું નહોતું ગયા વીકનું કર્યું હતું સોમવારે આપણે લેક્ચર લીધો હતો રવિવારે મારો અવાજ બંધ થઈ ગયો હતો પેલા એટલે એ લેક્ચર આપણે સોમવારે શિફ્ટ કર્યો હતો સોમવારે આપણે વીકલી લેક્ચર લીધો હતો જે વિદ્યાર્થીઓને ગયા વીકનું કરંટ હજી મળ્યું નથી તો યુટ્યુબની અંદરથી તમે જોઈ લો વિડીયો સોમવારનો જે વિડીયો છે બરાબર એ વીકલી કરંટ અફેરનો વિડીયો છે ચાલો જવાબ શું આવશે તો જવાબ આવશે મુંબઈ બરાબર છે તો તાજેતરની અંદર મુંબઈ ટીમ જે છે એ વિદર્ભ ટીમને હરાવીને બેતાલીસમું રણજી ટ્રોફીનું ટાઇટલ જીતી ચૂકી છે તો બેતાલીસમી વખત મુંબઈની ટીમ જીતી છે ભાઈ બરાબર ટોટલ બેતાલીસમી વખત એકસો ને ઓગણ સિત્તેર રનથી આને વિદર્ભને હરાવ્યું છે કઈ જગ્યાએ તો કે વાનખેડે સ્ટેડિયમમાં આ મેચ રમાણી હતી વિદર્ભને હરાવીને મુંબઈની ટીમ જીતી ગઈ છે એટલે રનર અપ ટીમ વિદર્ભ છે તો મુંબઈ જીતી એટલે એને પાંચ કરોડ રૂપિયાનું ઈનામ મળ્યું વિદર્ભને ત્રણ કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું છે પ્લેયર ઓફ ધ મેચ મુશિર ખાનને બનાવવામાં આવ્યા જે મુંબઈના હતા અને પ્લેયર ઓફ ધ સિરીઝ ધનુષ કોટિયાને બનાવવામાં આવ્યા છે વાત કરીએ રણજીત ટ્રોફીની તો રણજી ટ્રોફીની શરૂઆત વર્ષ ઓગણીસો ચોત્રીસમાં થઈ હતી આ રણજી ટ્રોફીનું નામ જે છે એ સર રણજીત સિંહજી ઉપરથી આપવામાં આવ્યું છે અને સર સિંહજી આપણા જામનગરના રાજા હતા બરાબર છે અને ટેસ્ટ ક્રિકેટ રમવા વાળા ભારતીય વ્યક્તિ હતા સર રણજીત સિંહજી એટલે રણજી ટ્રોફીનું નામ એમના નામ ઉપર આપવામાં આવ્યું છે ચાલો ભાઈ વાત કરીએ સૌથી વધારે અત્યાર સુધીમાં રણજી ટ્રોફીના ટાઇટલ કોણ જીત્યું છે તો મુંબઈ બેતાલીસ વખત આ ટાઇટલ જીત્યું છે સૌથી સફળ ટીમ છે મુંબઈની ટીમ કર્ણાટક આઠ વખત જીત્યું છે દિલ્હી સાત વખત બરોડા છ વખત જીત્યું છે અને સૌરાષ્ટ્ર આપણું બે હજાર બાવીસ ત્રેવીસમાં આપણું સૌરાષ્ટ્રની ટીમ જે છે ચેમ્પિયન બની હતી ચાલો તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા આ તો આપણે ભણી ગયા છીએ બરાબર છે ચાલો તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા એનસીસીમાં કેટલા લાખ વધારે કેડેટ્સ ઉમેરવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે જવાબ આવશે ભાઈ ત્રણ લાખ બરાબર છે તો તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા ત્રણ લાખ વધુ કેડેટ્સ ઉમેરવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે એનસીસીને બરાબર છે એનસીસી ઓગણીસો અડતાલીસમાં સ્થપાનેલી સંસ્થા છે વીસ હજાર કેડેટ સાથે આ એનસીસીની શરૂઆત થઈ હતી દેશભરની શૈક્ષણિક સંસ્થાઓમાંથી માંગ હતી કે હજી વધારે વિદ્યાર્થીઓને એનસીસીના કેડેટ્સ બનાવો પણ એમની લિમિટ પૂરી થઈ જતી હતી જે વધારી દેવામાં આવી છે ત્રણ લાખની લિમિટ વધારી દીધી છે હવે આ ત્રણ લાખની લિમિટ વધારી છે એટલે થોડુંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધારવું પડશે તો બે એનસીસી એકમોની સ્થાપના જે છે એ નવા હેડક્વાર્ટરની અંદર કરવામાં આવશે હવેથી વીસ લાખ કેડેટની મંજૂરી મળી ગઈ છે તો વીસ લાખ જેટલા કેડેટને એનસીસી તૈયાર કરી શકશે બરાબર છે અને આ જે કેડેટ્સ છે એ વિકસિત ભારતના ધ્યેયને સિદ્ધ કરવા માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થવાના છે વાત કરીએ એનસીસીની તો એનસીસીની સ્થાપના ઓગણીસો અડતાલીસમાં કુંજરૂ સમિતિની ભલામણના લીધે થઈ હતી એનસીસી ના પ્રથમ ડાયરેક્ટર કર્નલ ગોપાલ ગુરુનાથ બેવુર હતા અને એનસીસી ના વર્તમાન ડાયરેક્ટર લેફ્ટનન્ટ જનરલ ગુરપાલ પાલ સિંહ છે એનસીસી નું ધ્યેય વાક્યની વાત કરીએ તો મોટો એનસીસી નો શું છે ચાલો કોમેન્ટ બોક્સની અંદર જણાવો એનસીસીનું ધ્યેય વાક્ય શું છે તો યુનિટી ડિસિપ્લિન એકતા ઓર અનુશાસન બરાબર છે છે શું એકતા ઓર અનુશાસન યુનિટી એન્ડ ડિસિપ્લિન જે છે એનસીસી નું ધ્યેય વાક્ય છે ચાલો તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કોને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા જ્ઞાનેશકુમાર સુખબીરસિંહ સંધુ રાજીવ કુમાર કે એ અને બી બંને ચાલો જવાબ આવશે તો જ્ઞાનેશ કુમાર અને સંધુ આ બંનેને શપથ કોને બરાબર છે નવા ચૂંટણી કમિશનર બન્યા છે કુમાર અને સુખબીરસિંહ સંધુ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે તો કે રાજીવ કુમાર બરાબર છે ચાલો વાત કરીએ ચૂંટણી પંચ વિશે તો ભારતીય બંધારણના અનુચ્છેદ ત્રણસો ચોવીસની અંદર ચૂંટણી પંચની જોગવાઈ કરવામાં આવી છે આથી એક બંધારણીય સંસ્થા છે પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી આથી પચીસ જાન્યુઆરીને આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવીએ છીએ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર છે અને ચૂંટણી પંચની અંદર ત્રણ કમિશનર હોય છે એક મુખ્ય કમિશનર અને બે અન્ય કમિશનર ચૂંટણી પંચના અધ્યક્ષની નિમણૂક કરવી હોય તો એના માટે હમણાં નવું બિલ લઈને આવ્યા છે નવો કાયદો આવ્યો છે ચૂંટણી કમિશનર આ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિ સેવા શરતો અને કાર્યાલયની મુદ્દત અધિનિયમ બે હજાર ત્રેવીસ અંતર્ગત ચૂંટણી કમિશનરની નિયુક્તિ થાય છે જેની અંદર રાષ્ટ્રપતિ આની નિમણૂક કરે છે પણ રાષ્ટ્રપતિ આની નિયુક્તિ તો કરે છે પણ આની નિયુક્તિ જે છે એક સર્ચ કમિટીની ભલામણના આધારે થાય છે આ સર્ચ કમિટીમાં ત્રણ સભ્યો હોય છે વડાપ્રધાન કેન્દ્રીય કેબિનેટ મંત્રી કોઈપણ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા બરાબર છે તો કોઈપણ કેબ કેન્દ્રીય કક્ષાના કેબિનેટ મંત્રી હોય છે અમિત શાહ હોય શકે નિર્મલા સીતારમણ હોઈ શકે નીતિન ગડકરી હોય શકે કોઈપણ કેબિનેટ કક્ષાના મંત્રી હોય એક તો વડાપ્રધાન હોય ત્રીજા હોય લોકસભામાં વિરોધ પક્ષના નેતા ત્રણેયની સમિતિ દ્વારા એક વ્યક્તિનું નામ નક્કી કરવામાં આવે એ વ્યક્તિને રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવે છે અને આ સમિતિના અધ્યક્ષ હોય એ વડાપ્રધાન હોય છે મુદત કેટલી હોય તો કે છ વર્ષ સુધી છ વર્ષ અથવા તો પાસઠ વર્ષ જે વહેલું હોય ત્યાં સુધી જે છે ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો જે છે એની નિયુક્તિ ચાલતી હોય છે પુનઃ નિયુક્તિ માટે આ લોકો પાત્ર હોતા નથી મતલબ એક વખત એમનો ટર્મ પૂરો થઈ જાય પછી ફરીથી એમની નિયુક્તિ થતી નથી તાજેતરમાં ભારત સરકાર દ્વારા કોની સાથે કુલ એકસો એક્યાસી મિલિયન યુએસ ડોલર માટે લોન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે વર્લ્ડ બેંક આઈએમએફ एशियन डेवलपमेंट बैंक एनडीबी न्यू डेवलपमेंट बैंक चलो तो जवाब આવશે ભાઈ એશિયન ડેવલપમેન્ટ બેંક બરોબર છે તારેરની અંદર એશિયન ડેવલપમેન્ટ બેંકે ભારત સરકાર સાથે કરાર કર્યા અને આપણને એક લોન આપી છે એકસો ને એક્યાસી મિલિયન ડોલરની લોન અને એ અમદાવાદ શહેરના વિકાસ કરવા માટે આપી છે અમદાવાદ શહેરની ફરતો જે વિસ્તાર છે જેને પેરી અર્બન વિસ્તાર કહેવામાં આવે છે આ વિસ્તારની અંદર બેઝિક માળખાની બહુ કમી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓની કમી છે બરાબર છે જે અંતર્ગત આ લોન આપવામાં આવી છે આ લોનના પૈસાથી આપણે પાણી વિતરણ નેટવર્ક બનાવશું વોટર ડ્રેનેજની સુવિધા બનાવશું ગટર વ્યવસ્થા કરશું સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવશું બરાબર છે આ બધું કરીને અમદાવાદની સુખાકારીમાં વધારો કરશું દસ જંકશન સુધારણાને પણ સમર્થન આની અંદર આપવામાં આવ્યું છે બરાબર વાત કરીએ એશિયન ડેવલપમેન્ટ બેંકની તો મુખ્ય મથક મનીલા ખાતે આવેલું છે સ્થાપના ઓગણીસો ને છાસઠમાં થઈ હતી ચાલો તાજેતરમાં સમાચારમાં રહેલ શેરિંગ તોક બે કયા દેશ સાથે સંકળાયેલા છે ભૂટાન નેપાળ ચીન કે જાપાન ચાલો સર તમે એક કરંટ અફેર તો ભૂલી ગયા કયું ચાલો જવાબ શું આવશે ભૂટાન તો તાજેતરમાં ભૂટાનના વડાપ્રધાન છે શેરિંગ તોપ કે બરાબર ભારતની મુલાકાતે આવ્યા છે હમણાં હમણાં જ આ ફરીથી વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા હમણાં હમણાં વડાપ્રધાનની ચૂંટણી હતી ભૂટાનમાં તો શેરિંગ તોક બે ફરથી વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે ભૂટાનના વડાપ્રધાન છે પાંચ દિવસની ભારતની મુલાકાતે આવે છે બરોબર છે હાલમાં સીમા વિવાદ ઉપર વાતચીત જે છે એ ચીન સાથે તેઓ કરી રહ્યા છે એ લોકો શેરિંગની પ્રક્રિયા જે છે એ કરવાના છે કે ભાઈ ભૂટાનની થોડીક જમીન એ લોકો ચીનને આપે અને ચીન થોડીક જમીન ભૂટાનને આપે અને કાયમી માટે સીમા વિવાદ એ લોકોનો પતી જાય છે બરાબર આની અંદર ભારતને જે છે મજા આવતી નથી એટલે ભારતને પણ એમને મનાવવાનું છે એટલે ભારતના પ્રવાસે વારંવાર આવે છે હમણાં હમણાં આપણે ભૂટાન સાથે ત્રણ કરાર કર્યા ઉર્જા સંરક્ષણ અને ઉર્જા કાર્યક્ષમતા કરાર પેટ્રોલિયમ ઉત્પાદનોની સપ્લાય માટેનો કરાર અને ખાદ્ય સુરક્ષા ઉત્પાદનોની લગતો કરાર તો ત્રણ કરાર યાદ રાખજો કે આ ત્રણ કરાર આપણે ભૂટાન સાથે કર્યા છે વાત કરીએ ભૂટાનની તો ભૂટાનની રાજધાની છે થિમ્પુ અને ભૂટાન પર્વત અને ખીણોથી જોડાયેલો દેશ છે બરાબર ભૂટાન ભારત અને ચીન વચ્ચે આવેલો એક મહત્વપૂર્ણ દેશ છે ભારતના રાજ્ય અસમ સિક્કિમ અરુણાચલ પ્રદેશ અને વેસ્ટ બેંગોલ એમ કુલ ચાર રાજ્ય સાથે ભૂટાનની સીમા ભારત સાથે જોડાય છે અને કુલ છસો ને નવ્વાણું કિલોમીટર ભારત સાથે આ બોર્ડર ધરાવતો દેશ છે ભૂટાન ક્લિયર છે ચાલો આગળ ક્વેશ્ચન જોઈએ સમાચારમાં રહેલ મોહમ્મદ મુસ્તફા કયા દેશ સાથે સંકળાયેલા છે ભાઈ મોહમ્મદ મુસ્તફા કયા દેશ સાથે જોડાયેલા છે ચાલો ભાઈઓ તો જવાબ આવશે પેલેસ્ટાઈન તો સમાચારમાં રહેલ મોહમ્મદ મુસ્તફા કયા દેશ સાથે જોડાયેલા છે પેલેસ્ટાઇન સાથે જોડાયેલા છે તાજેતરમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ વચ્ચે પેલેસ્ટાઇનના વડાપ્રધાન મોહમ્મદ સત યે રાજીનામું આપ્યું અને સતી એની જગ્યાએ મોહમ્મદ મુસ્તફાને નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે બરોબર છે અને મોહમ્મદ મુસ્તફા જે છે પેલેસ્ટાઈનના અબજોની બિઝનેસમેન પણ છે બરાબર અને હાલની અંદર તેઓ ગાઝાની અંદર પુનઃ નિર્માણનું કામ કરી રહ્યા છે તો મોહમ્મદ મુસ્તફા નવા વડાપ્રધાન બન્યા છે ચાલો તાજેતરમાં કયા રાજ્યમાં ભારતના પ્રથમ ઇન્ડોર એથ્લેટિક્સ અને ઇન્ડોર એકવેટિક્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઓડિશા હરિયાણા રાજસ્થાન કે પંજાબ ચાલો જવાબ આવશે આની અંદર ઓડિશા તો તાજેતરની અંદર ઓડિશાની અંદર એક ઇન્ડોર એથ્લેટિક અને એક્વેટિક એથ્લેટિક એટલે આપણે એથ્લેટિક એથ્લેટિકની જે રમત હોય દોડ હોય બરાબર છે પછી ઊંચી કૂદ નીચી ઊંચી કૂદ લાંબી કૂદ આ ટાઈપનું બધું એથ્લેટિકની અંદર આવે એક્વેટિક એટલે કે બધું જે સ્વિમિંગને લગતી રમત છે આ બધી એક્વેટિકની અંદર આવે તો ઇન્ડોર એથ્લેટિક અને ઇન્ડોર એક્વેટિક સેન્ટરનું ઉદઘાટન કર્યું છે કઈ જગ્યાએ તો કે ઓડિશાના કલિંગા સ્ટેડિયમ ખાતે આ સ્ટેડિયમ આવ્યું છે ભુવનેશ્વરની અંદર તો ભુવનેશ્વરની અંદર આવેલા કલિંગા સ્ટેડિયમ ખાતે ભારતના પ્રથમ ઇન્ડોર એથ્લેટિક અને ઇન્ડોર એક્વેટિક સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આ ઇન્ડોર ડાઇવિંગ સેન્ટરનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે એકસો વીસ કરોડના ખર્ચે આ સેન્ટર બનાવવામાં આવ્યું છે બરાબર ને હવે ચોવીસ કલાક ત્રણસો ને પાસઠ દિવસ તમે વરસાદની અંદર પણ ઉનાળાની અંદર પણ શિયાળાની અંદર પણ મસ્ત મજાની એથ્લેટિક્સને ટ્રેનિંગ આપી શકો એના માટે આ બનાવવામાં આવ્યું છે કોની સાથે મળીને બનાવવામાં આવ્યું છે તો કે રિલાયન્સ ફાઉન્ડેશન સાથે મળીને બનાવવામાં આવ્યું છે બરાબર છે તો ઓડિશા ગવર્મેન્ટ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન સાથે મળી અને આ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે ઇન્ડોર એક્વેટિક સેન્ટરની વાત કરીએ તો આની અંદર પચાસ મીટરનો ઓલિમ્પિક કદનો પુલ છે પચીસ મીટરનો વોર્મઅપ પુલ છે બેઠકની ક્ષમતા છે એક હજાર લોકોની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો પણ આની અંદર આપણે યોજીએ એવું વિશાળ અને ભવ્ય બનાવવામાં આવ્યું છે ચાલો તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ડીએચએલ ગ્લોબલ કનેક્ટનેસ ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસમાં ભારત કયા ક્રમે છે ભારત સડસઠ માં ક્રમે હતું આ વખતે ભારત બાસઠ માં ક્રમે છે બે હજાર થી દર વર્ષે આ ડીએચલ ગ્લોબલ કનેક્ટનેસ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે પ્રથમ સ્થાને આની અંદર સિંગાપોર છે બીજા સ્થાને નેધરલેન્ડ છે ત્રીજા સ્થાને આયર્લેન્ડ છે ડીએચએલની વાત કરીએ તો ડીએચએલ એક આંતરરાષ્ટ્રીય લોજિસ્ટિક કંપની છે જર્મની બેઝ કંપની છે બરાબર ને દર વર્ષે આ રિપોર્ટ બહાર પાડે છે બરાબર છે આની સ્થાપના ઓગણીસો ઓગણ થઈ હતી બરાબર છે પાર્સલની સુવિધા એક્સપ્રેસ સુવિધા પરિવહનની સુવિધા સપ્લાય ચેઇન મેનેજમેન્ટને લગતી સર્વિસીસ આ બધું પ્રોવાઈડ કરતી કંપની છે ડીએચએલ ચાલો આજનો છેલ્લો ક્વેશ્ચન છે તાજેતરમાં કોને ઇરેસમસ પ્રાઇઝ બે હજાર ચોવીસથી નવા આવ્યા હતા ચાર્લ્સ ચેપલીન એસ બાયટ બારબરા ઓવર કે અમિતાભ ઘોષ ચાલો હવે લેકચર પૂરો થવામાં છે કોને કોને લેક્ચરને ને લાઈક કરવાનો બાકી છે લાઈક કરવાનો કોને કોને બાકી છે ફટાફટ લાઇક કરી નાખો ચાલો જવાબ શું આવશે અમિતાભ ઘોષ તો તાજેતરમાં અમિતાભ ઘોષ જે છે એમને ઇરેસ્મ પ્રાઇઝ બે હજારને ચોવીસથી નવાજવામાં આવ્યા છે બરોબર છે આમને પર્યાવરણને લગતા લેખો જે પ્રકાશિત કર્યા હતા બરોબર છે આબોહવા પરિવર્તનના સંકટને લગતા લેખ પ્રકાશિત કર્યા હતા આથી એમને નેધરલેન્ડનો પ્રખ્યાત ઈરાશમિયા ફાઉન્ડેશન દ્વારા અપાતો ઇરેસ્મ પ્રાઇઝ આપવામાં આવ્યો છે આ પ્રાઇઝનું અંદર ઇનામની રકમ છે દોઢ લાખ યુરો એટલે લગભગ એક કરોડ છત્રીસ લાખ રૂપિયા સમથિંગ થાય દોઢ લાખ યુરોની રકમ છે બરાબર ને ઓગણીસો ને અઠ્ઠાવનથી દર વર્ષે આ ઇરેઝમાં પ્રાઇઝ આપવામાં આવે છે ગઈ વખતે કોને મળ્યો હતો તો ગઈ વખતે આફ્રિકાના એક કોમેડિયન છે ટ્રેવર નોહ એમને બે હજાર ત્રેવીસનો ઇરેઝમાં પ્રાઇઝ જે છે એ આપવામાં આવ્યો હતો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ હતું આજનું વીકલી કરંટ અફેર્સ મળીએ આવતીકાલે સવારમાં સાડા છ વાગે કરંટ અફેર્સ વિથ જી કેમાં ત્યાં સુધી રજા આપો જય હિન્દ ગુજરાત વંદે માતરમ ગુજરાત બાય બાય ગુજરાત માતાજી તમને બધાને સુખી રાખે હા ભાઈ એક જાહેરાત બીજી એક કરવા માંગીશ બરાબર છે કે અત્યારે દસ વાગે વિજ્ઞાનનો લેક્ચર લેકચર છે મારો જ લેક્ચર છે બરાબર છે જે પણ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજી ભણવું હોય તો એ અત્યારે યુટ્યુબ ઉપર દસ વાગે લાઈવ આવી જાજો